जय श्री स्वामी नारायण। सर्वावतारी भगवान श्री स्वामी नारायण ना महान प्रसादी भूत तीर्थधाम तथा जूनागढ़वासी श्री राधा रमन देवना ताबाना अगतराय गाम ने आंगणे श्रीमद सत्संगी जीवन कथा पाराया। तारीख 3-9 जान्युआरी 2018 कथा समय सवारे 8:30-11:30 बपोरे 3-6 श्री नित्य स्वरूप दास जी आयोजक श्री स्वामी नारायण मंदिर सत्संग समाज अगतराय जूनागढ़ प्रदेश। पवित्र जगन्नाथपुरी आंगणे सूरत मुनि प्रताप सिंह महाराजा ने श्रीमद सत्संग जीवनी दिव्य गाथा संभाली रहा है। प्रतापशी परमात्मा कोई ने कोई निमित्त उभू करी आखिर पोताने एकांतिक भक्तों ने परम सुख आपवा माटे धरती पर मनुष्य तन धारण करता हुए छे। प्रतापशी जेम भक्त परमात्मा ने राजी करवा माटे मथतो हुए छे एम भगवान पण पोताने एकांतिक भक्त ने रिझवाने माटे दाखलो करता हुए छे। પોતાના એકાંતિક ભક્તોને પરમ પ્રસન્નતા અર્થવાને અર્પવાને અર્થે પરમાત્માએ દુર્વાસામુની નિમિત્ત બનાવી જન્મ ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે અને પ્રતાપશી ધર્મ ભક્તિ ઉદ્ધવ મહર્ષિઓને કહ્યું છે તેમ બધા જ મૃત્યુલોકની અંદર જન્મને ધારણ કરો, હું જરૂર પાછળ આવું છું, તમને બધાને પરમ સુખ આપીશ। પરમાત્માને આજ્ઞા થતાની સાથે ધર્મ ભક્તિ ઉદ્ધવ મહર્ષિઓ તમામ પૃથ્વી પર મનુષ્ય તન ધારણ કરવાનો વિચાર કરવા લાગ્યા છે। એમાં પણ ધર્મદાદાએ अस्ति कौशल देशेषु पूर्मिटार संज्ञकम सारव्य उत्तरे तीरे चातुर्ण जनावृत्तम। उत्तर हिंदुस्तान नी अंदर अयोध्या निकट में इटार नामना प्रांत नी अंदर बाल शर्मा ने भाग्यवती बने ना दिव्य जीवन जोई एमने ते अवतार धारण करवानो संकल्प कर्यो छे। माता भाग्यवती ना उदर नी अंदर ધર્મદાદાનો આગમન થયું છે। સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો, એક માસ, બે માસ, ત્રણ માસ, નવ માસ પૂર્ણ થયા, કાર્તક માસ બેઠો। કાર્તક માસનો પડવો 20-30 પાંચમ આઠમ દશમ નાખીર શ્રીવિક્રમાદિત્ય નો વર્ષ જાણો, શાસ્ત્રોક્ત વારે દુગણી પ્રમાણો
આવશે સવંત 1796 ના કાર્તક સુદ એકાદશી પવિત્ર પ્રબોધનના દિવસે ધર્મ દાદાએ લોકને અંદર અવતાર ધારણ કર્યો છે. પુત્ર પ્રાપ્તિના આનંદમાં બાલશ્રીને બહુ મોટો ઉત્સવ કર્યો. હજારો સાધુ બ્રાહ્મણ બોલાવ્યા છે, ખૂબ દાન દક્ષિણા આપે છે. પુત્ર થોડા મોટા થયા. ધર્મદેવ દેવ શર્મા હરિપ્રસાદ ત્રણ ત્રણ નામ અભિધાન થયા છે. 8-1 વર્ષની ઉંમરે જયારે થઈ છે યજ્ઞ પવિત્ર અપાવી છે. વિદ્યાભ્યાસમાં બેસાડ્યા, જ્યોત જ્યોત અંદર અંગે સહિત વેદની અંદર પારંગત બન્યા છે. બાલશ્રમમાં વિચારી રહ્યા છે, મારે મારા પુત્રનો યોગ્ય કન્યા શોધીને સંબંધ કરવો છે. પ્રતાપસિંહ, મેં તને ધર્મદાદાના જન્મની ગાથા કીધી, સાંભળે હું તને માતા ભક્તિદેવના જન્મની ગાથા કહું. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદ વધ્યો જગણો. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદ વધ્યો જગણો. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદ વધ્યો જગણો. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદ વધ્યો જગણો. વળી તે કણી વાત વિશેષ સહી, વળી તે કણી વાત વિશેષ સહી, વળી વાણી તે તણી વાત વિશેષ સહી. તમ પાસ ઉચ્ચારીશ તે હરિ, તમ પાસ ઉચ્ચારીશ તે હરિ, તમ પાસ ઉચ્ચારીશ તે હરિ, તમ પાસ ઉચ્ચારીશ તે હરિ. સરવા પૈયાપુર છે દશ કોષ અવધથી દૂર છે. સરવાર વિશેષ પૈયાપુર છે દશ કોષ અવધથી દૂર છે. સરવાર વિશેષ પૈયાપુર છે દશ કોષ અવધથી દૂર. સરજોત કી ઉતર શુદ્ધ દિશે, સરજોત કી ઉતર શુદ્ધ દિશે, સરજોત કી ઉતર શુદ્ધ દિશે, સરજોત કી ઉતર શુદ્ધ દિશે. ગજ આદી વસે દિવસે જનએ હવિષે, વિજયા દિવસે જનએ હવિષે, વિજયા દિવસે જનએ હવિષે. પ્રદાશી ઉત્તર હિન્દુસ્તાન અયોધ્યાથી 10 કોશ દૂર છપૈયા નામનું પવિત્ર ગામ આવેલું છે. જે ગામની અંદર કૃષ્ણ શર્મા પોતાના ધર્મપત્ની ભવાનીની સાથે ખૂબ પવિત્ર દાંપત્ય જીવન જીવ્યા છે. તમે છપૈયા કેટલા ગયા છો? આંગળી કરો તો. છપૈયા કેટલા ગયા? એટલે હજી તો બહુ ઓછા લોકો ગયા છે. જિંદગીમાં એકવાર બાપ છપૈયાના દર્શન કરશો. જ્યાં ધરતી પર સર્વપ્રથમવાર બાલપ્રભુ ઘનશ્યામે પોતાની પાપા પગલી પાડી છે, એક વાર છપૈયા જશો.
છપાયા અયોધ્યા ગોકુળ વૃંદાવન આ પ્રભુની રમણ ભૂમિમાં એકવાર ભક્તો દર્શન કરશે. અંતકાળે ની સ્મૃતિ બની આવશે, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ વિના સાધને મુક્તિની પ્રાપ્તિ થશે. એકવાર જિંદગી ભક્તો દર્શન કરશે. બહુ અદભુત રળિયામણું સ્થાન છે. જે સ્થાન ની અંદર કૃષ્ણ શર્માન ભવાની ખૂબ પવિત્ર દાંપત્ય જીવન જીવે છે, અને ભક્તો ભૂલતા નહીં, જે પવિત્ર દાંપત્ય જીવન જીવાતો હશે ત્યાં જ પરમાત્મા અને મહાપુરુષો એને આવવાનું મન થશે. પવિત્ર જે દાંપત્ય જીવન હશે ત્યાં એવા પવિત્ર માતા પિતા એના ખોળાને ખૂંદવાનો મહાપુરુષો ને પરમેશ્વરને સંકલ્પ થતો હોય છે. પ્રદાવશ્રી ભવાનીના ઉદર ની અંદર સ્વયં મૂર્તિમંત ભક્તિ દેવીનું આગમન થયું છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. નવ માસ પૂર્ણ થયા, કાર્તક માસ બેઠો, અને ભવાનીની કુક થકી માં ભક્તિનું પ્રાગટ્ય થયું છે. પણ ભક્તિનું પ્રાગટ્ય થતાની સાથે સહેજે સહેજે બધા હૃદયમાં આનંદની ઓધથી ઉઠવા લાગી, મોજની તો ભરતીઓ ચડવા લાગી છે. બધા વિચાર કરવા લાગ્યા, ખબર નહીં આટલો બધો આનંદ ક્યાંથી આવે છે. અનભક્તો જીવનની અંદર આપણે પણ અનુભવતા, ક્યારેક વિના દાખલે આનંદ આવે ને ક્યારેક વિના કારણે મનમાં ઉદ્વેગ પ્રગટે. વાતાવરણ જયારે દિવ્ય સર્જાય ત્યારે ઓટોમેટિક આનંદની પ્રાપ્તિ થાય. આજ વિના સાધને લોકો હૃદયમાં આનંદની ઓધથી ઉઠવા લાગી. કૃષ્ણ શ્રમે બહુ મોટો મહોત્સવ કર્યો છે. હજારો સાધુ બ્રાહ્મણ બોલાય બોલાય ખૂબ દાન દક્ષિણા આપી, ખૂબ દાન દક્ષિણા આપી છે. દીકરીનો જન્મ થયો અને જબરો મોટો ઉત્સવ કર્યો. ભક્તો સત્સંગી જીવને આથી 300 વર્ષ પહેલા અદભુત ક્રાંતિ સર્જી, ક્રાંતિ સર્જી. તમે કલ્પના તો કરો, દીકરીનો જન્મ થયો અને જબરો ઉત્સવ કર્યો. દીકરાનો જન્મ થાય ને ઉત્સવ ઉજવાય તો ઠેર ઠેર જોવા મળે, પણ દીકરીનો જન્મ થયો અને જબરો ઉત્સવ કર્યો. નત્ર માણસની ખબર નહીં આ પ્રકૃતિ ક્યાંથી ઘર કરી ગઈ છે. દીકરાનો જન્મ થયો ખબર પડે કાળા મેષ મોટા કરે, દીકરાના જન્મથી આનંદ ઉત્સવ કરે. ખબર નથી જેનો આનંદ ઉત્સવ મનાવી એ છોકરો કાંડા પકડીને વૃદ્ધાશ્રમ ધકેલી આવશે, તો એનો આનંદ ઉત્સવ કરે. અને બાપ ગુણિયલ દીકરી પોતાની ઘરે જન્મી હોય ને તો આખા પરિવારને ઉજાગર કરી નાખે, ઉજાગર કરી નાખે. એવી અદભુત અદભુત ભક્તો ઘટનાઓ સામ્રાણ સંપ્રદાયમાં ઘટી છે. વારે વારે કહું છું ભક્તો, આ કથા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશે ગરિમા છે, એને સમજવા માટેનો પૂરો પ્રયાસ કરવો છે કે ધરતી ઉપર કેવી દીકરીઓ જન્મી કે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની મહાનતાને વધારી છે. આ સંપ્રદાયની શું વિશેષતા છે, અદભુત પ્રસંગ ભક્તો. સથવારા જ્ઞાતિમાં જન્મેલી રામબાઈ અલૈયા ખાચરને ત્યાં ઘરકામ કરે. નાનપણથી મા બાપ મૃત્યુ પામેલા, પણ અલૈયા ખાચરની સાથે રહેતા રહેતા અલૈયા ખાચરને જ પોતાના મા બાપ સમજવા લાગી. અલૈયા ખાચર પણ પોતાની સગી દીકરી હોય એમ રામબાઈને રાખવા માંડ્યા. અલૈયા ખાચરની સાથે રહેતા 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 જગત અસાર થઈ ગયું અને ભગવાને એક સાર બનાવી ગયા. ઉંમર લાગી જ્યારે રામબાઈ થયા છે, અલૈયા ખાચર કીધું છે કે બેટા મારી જિમ્મેદારી પૂરી થાય માટે વિચાર કરું છું કે હવે તારા લગ્ન કરવા છે. બેટા તે કોઈ મૂર્તિઓ નક્કી કર્યો છે કે પછી હું સિલેક્ટ કરી લઉં? અને ત્યાં રામભાઈના મોઢામાં શબ્દ નીકળ્યા છે, બાપુ મને માફ કરશો, આ જિંદગીમાં હવે હું કોઈ પુરુષ સાથે વરવાનો સંકલ્પ કરતી નથી. મેં નક્કી કરી નાખ્યું છે કે વરું તો બસ ભગવાન શ્રી હરિને વરું. હું ભગવાન શ્રી હરિને વરી ચૂકી છું મનમાં. આ જીવન બ્રહ્મચર્ય પાળીને મારે તો પ્રગટ ભગવાનનું ભજન કરું. ભક્તો સથવારા જ્ઞાતિમાં જન્મેલી દીકરી રામબાઈ, શું સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા. અલૈયા ખાચર કહેતો, પણ બેટા એવું ન ચાલે, તું લગ્ન ન કર તો મને કલંક લાગે, કારણ વિનાનું લોકો એમ માને, બીજાની પરની દીકરી એટલે પરણાવી નહીં, માટે બેટા તારે લગ્નની તો હા પાડવી પડશે. તું કે એવો સારો ગુણિયલ મૃત્યુ શોધી આપું, પણ તારે લગ્નની તો હા પાડવી જ પડશે.
બાપુ મારું મન આ દુનિયાના કોઈ પણ માઇક લોચાની સાથે પ્રણામ માનતું નથી. અને બાપ એક વાર ભગવાનમાં અનુરાગ થઈ જાય ને તો દુનિયાના તમામ પદાર્થ દુઃખ દેન લાગવા મળે, દુઃખ દેન લાગવા મળે. મારી ઈચ્છા નથી બાપુ, એવું નહીં ચાલે બેટા. રામભાઈ જયારે ના કીધી ને ત્યારે અલૈયા ખાચે કીધું, એક કામ કરી, તારું નહીં માનવાનું, મારું નહીં માનવાનું. આપણે ભગવાન સ્વામિનારાયણને એક પત્ર લખીએ, મારા જેમ કહેશે એમ આપણે કરશું, ભલે બાપુ. અને ભગવાન સ્વામિનારાયણને અલૈયા ખાચરે પત્ર લખ્યો છે, કૃપાનાથ રામભાઈ પ્રણયની ના પાડે છે, આપ કૃપા કરીને આજ્ઞા કરો જેથી કરીને લગ્ન કરે, હું જવાબદારીમાંથી બહાર નીકળું. અને આ બાજુ પત્ર વાળો ગઢપુર ગયો અને રામભાઈ મારની આગળ માળા લઈને બેસી ગયા. હે કૃપાનાથ, મારી લાજ રાખજો, અખંડ મારી શીલ વ્રતનું પાલન કરવું છે, માટે કૃપાનાથ જોજો, મારી લાજ રાખજો. પત્ર આવ્યો રિટર્ન, પત્રમાં લખ્યું હતું, રામભાઈને માલુમ થાય પરણીને ભગવાન ભજવા. અલૈયા ખાચરના હાથમાં પત્ર મળ્યો. અલૈયા ખાચરે કીધું, લે બેટા, મારીની આજ્ઞા થઈ પરણીને ભગવાન ભજવા. ભલે બાપુ. રામભાઈનો સંબંધ થયો અને જાન પરણવા માટે ઝીંઝાવદર ગામને આંગણે આવી ધામધૂમીથી અલૈયા ખાચર લગ્નનો પ્રસંગ આદર્યો. લગ્નવિધિ પણ આગળ વધ્યો. આ રામભાઈ વચ્ચે વચ્ચે વારે વારે પેલા ભૂદેવને પૂછે, હવે પરણવાનું કેટલું બાકી રહ્યું? વિધિ પૂર્ણ થયો, હવે કઈ વિધિ બાકી? એક ફેરો ફેરે, હવે કેટલા ફેરા બાકી? કેટલું બાકી રહ્યું? પેલા ભૂદેવ મનમાં વિચાર કરે, આ છોકરીને પરણવાની કેટલી ઉતાવળ છે. ચાર ફેરા ફેરા પૂરા થયા અને ભૂદેવને કીધું કે હવે પરણવાનું બાકી કાંઈ? તો ના, પરણેતર પૂરું થયું. અને લગ્નના માંડવે બધાએ વરરાજાને આદઘરણું કરતા હતા એ જ વખતે રામભાઈ પોતાનો ઘૂંઘટ ઉલાળી નાખ્યો. કંઠની અંદર ધારણ કરેલ સુવર્ણ આભૂષણો, મંગળસૂત્ર, કાનની અંદર રહેલી બુટીઓ, હાથની અંદર રહેલી સોનાની બંગડીઓ બધી કાઢી અને વરરાજાના ખોળામાં નાખીને કહ્યું, લે ભાઈ, હું પણ તને આદઘરણું કરું છું. આ કાર મચી ગયો. અરે અલૈયા ખાચરના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટા તું શું કરે છે? મારીની આજ્ઞા છે પરણી ને ભગવાન ભજવા. અને એ વખતે રામભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, બાપુ પરણી ગઈ અને હવે ભગવાન ભજવાના છે. મારીની આજ્ઞાનું પાલન થઈ ચૂક્યું, પરણેતર પૂરું થયું, હવે મારે ભગવાન ભજવાના છે. શું ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમાઓ છે અને ખબર નથી, દુનિયાને ખબર નથી. અને ભક્તો, સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન નો હોય ને તો બાપ આમ સંસાર ન છૂટે, આમ સંસાર ન છૂટે. સતયુગ ત્રેતાયુગ દ્વાપરમાં પણ જે ન છૂટ્યા એ ઘોર કળી કાળની અંદર, બાપુ મારું કર્તવ્ય પૂર્ણ થયું છે. અલૈયા ખાચર વગેરે એક શબ્દ ન બોલી શક્યા. અને જે વરરાજો પરણવા આવ્યો હતો, અલૈયા ખાચરના મનમાં એમ થતો જબરો સંઘર્ષ થશે, એને બદલે ઠાકોરજી વરરાજાને પણ પ્રેરણા કરી વરના મોઢામાંથી શબ્દ નીકળ્યા. અલૈયા ખાચરને કીધું છે, આપ ચિંતા નહીં કરતા, આવી દેવી નારી એની સાથે મારે ચાર ફેરવા ફરવાનો મોકો મળ્યો, હું મારી જાતને બળભાગી માનું છું, એને માટે હું ભાઈ છું, મારે માટે એ પણ બહેન છે, તમે કઈ ચિંતા કરતા નહીં. ભક્તો અદભુત અદભુત આ સંપ્રદાયની ભક્તો ગરિમાઓ છે. આપણે 7 દિવસ સુધી આ કથાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમાને સમજવી છે, આ સંપ્રદાયની ઊંચાઈ સુધી આપણે પહોંચવું છે. કેટલો અદભુત આ સંપ્રદાય છે. કુરવાનીઓની દ્રષ્ટિએ તમે જોવો તોય ભલે, દાતારીની દ્રષ્ટિએ તમે જોવો તોય ભલે, ચારિત્ર સદાચારની દ્રષ્ટિએ તમે જોવો તોય ભલે, અરે પરમાત્માની અંદર સમર્પણની ભાવના જોવો તોય ભલે, એક એક ઇતિહાસ અદભુત 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 છે. ભક્તો તમને કહું છું, આ તો અગતરાય ગામ છે, પરદો બાપા અને ભીમ બાપાનું આ ગામ છે બાપ, જે અક્ષરધામના અધિપતિ વારંવાર આવીને પોતાના પગલાને પાડે. અને ભગવાન સ્વામિનારાયણ અગતરાય આવે ને ત્યારે આનંદ આનંદ પામી જાય. અરે વારંવાર ભગવાન સ્વામિનારાયણ એમ કે, ભક્તો તો ઘણા છે પણ અમારો પર્વત તો પર્વત છે, અમારો પર્વત તો પર્વત. દરબારોના મનમાં એમ થાય, મારે વારે વારે પરસભાઈને કેમ વખાણે છે, ખબર નહીં પડતી, એના કરતા ઘણા બધા મોટા ગિરાસદારો છે, મોટા અમીરો છે,
પણ મહારાજ વારંવાર વાત વાતમાં એમ કે મારો પર્વત તો પર્વત, પર્વતનો કોઈ જોટો ન મળે, મારો પર્વત તો પર્વત છે. એમાં એક દાડો ભગવાન સ્વામિનારાયણ અનેક સંતો ભક્તોની સાથે અહીંયા અગત્ર આપણા ગામમાં આવેલા, ઘણા બધા દરબારો અને મહારાજ પધાર્યા. મહારાજ આવ્યા એટલે પ્રેમથી પ્રભુ બાપાએ પોતાની ઘેરે ઉતારા કરાવ્યા અને મારાને પગ પકડી બેસી ગયા. મહારાજ કે પ્રભુભાઈ આ બધા ભક્તો આવ્યા છે, એને જમવાની કાંઈક વ્યવસ્થા કરાવો, એના ઘોડાઓ માટે ઘાસ બાજરાદિકની વ્યવસ્થા કરાવો. પ્રભુ બાપાએ ઊભા થઈ દરબારોને કીધું, જો આ બધી કોઠીઓ છે ને એ બાજરાની ભરેલી છે. વાડો બતાને કીધું કે આ બધું ઘાસ છે, તમારે જેટલો ઉપયોગ કરવો એટલો કરશો. પણ દરબારોને કસોટી કરવી હતી, ઘોડાને છૂટા મૂકી દીધા અને મોટા મોટા તગારા ભરી ભરી અને ઘોડાને બાજરા મૂક્યા. કેટલો ટોળી નાખ્યો, બધી નિરણ રેલમ છેલ કરી નાખી અને ઘોડા અવાજો કરવા માટે અણાટી કરવા માંડ્યા. એટલે મહારાજ જોવા માટે ગયા તો બધું ખેદાન મેદાન કરી નાખ્યું અને મહારાજ દરબારોને વેઠ્યા. દરબારોને મહારાજ કહેલા ઘેરે તમે આમ કરો છો, આ બધું ખેદાન મેદાન ઘોડાએ કરી નાખ્યું, આટલો બધો બાજરો બગાડ્યો. પણ પરદભાઈના મોઢાને રેખા ન બદલી. મારા જયારે દરબારો વઢવા મળ્યા ત્યારે પરદ બાપા કે મારા શું કામ વઢો છો દરબારોને, શા માટે ભક્તોને વઢો છો? મહારાજ બાજરો ભલે ઢોળાણો, ઘાસ ભલે બગડ્યું, પણ ભગવાનના ભક્તો તો રાજી થયા છે ને, તે મારે એ જ કરવાનું છે. અને આટલા શબ્દ સાંભળતાની સાથે દરબારોના મોઢામાં શબ્દ નીકળ્યા. મહારાજ વારંવાર કહેતા મારો પર્વત તે પર્વત છે, મારો પર્વત તો પર્વત છે. વાત સાચી, પરદ ભાઈ જ વાત, એક પરદ ભાઈ થઈ શકે, પરદ ભાઈની સમકક્ષ કોઈ ના આવે. પર્વત જેવા અડીખમ છે, ગમે ત્યાં દેશ કાળ આવે તો પણ જે મચક ન મારે બાપ, એ સ્થિતિ આપણા અગત્ર ગામની પરદ બાપાની. ભક્તો એક એક ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખે, સ્વામિનારાયણ સમુદાયની ગરિમા સામે જયારે જોઈએ, એની અસ્મિતાની સામે જયારે દ્રષ્ટિ નાખે, શું અસ્મિતા છે આ સંપ્રદાયની! ભક્તો લોકો કલ્પના ન કરી શકે. આ એ બાજુમાં બાલા ગામ પંચાળાની બાજુમાં મહારાજ ને મહારાજ પંચાળા પધારેલા અને એ ગામમાંથી માજી આવ્યા ને મારે કે મહારાજ મારા ગામમાં પધારો ને પધરાવણી કરો. મહારાજ કે પધરાવણી કરીએ પણ પછી એમ તમારે એમને કાંઈક આપવું પડશે ને? હા મહારાજ. મહારાજ કે શું આપશો આપ? કોઈ આપું તમને વાલમ વાલી વસ્તુ અમે ભેટ આપી દેવાની ભલે મહારાજ. અને મહારાજે માજીને ત્યાં પધરાવણી કરી. મહારાજ કીધું પાછળથી વાલમ વાલી વસ્તુ મોકલી આપજો, અમે જઈએ છીએ પંચાળા. ભલે મહારાજ. માજીના મનમાં સંકલ્પ થયો, આ મારા પિયરમાંથી પટાર આવ્યો, મને બહુ વાલો છે, મારે ને આપી દઉં. ત્યાં વળતો વિચાર થયો, એના કરતા ગાય વધારે વાલી છે, ગાય આપી દઉં. ત્યાં મનમાં વિચાર થયો, આ કંઠની અંદર ધારણ કર્યો હાર વધારે વાલો છે. આમ જે માજી સંકલ્પ કરતા ત્યાં પોતાના બે દીકરા ખેતર ગયેલા, એ આવ્યા અને છોકરાને જોયા. આમ દીકરાને જોતાની સાથે સંકલ્પ થયો, ઓહો મને બધાથી વાલાતા બે દીકરા છે. વળતો વિચાર થયો, દીકરા આ પાડે તો ને. માનું મન થોડું ઉદાસ થઈ ગયું. બંને દીકરાએ જોયું, કીધું માં કેમ ઉદાસ બની ગયા બેટા? મહારાજ આપણે ઘેર પધરામણી કરવા માટે, પણ માં એ તો આનંદની વાત છે, એમાં શોક ક્યાં કરવાનો? પણ બેટા સાંભળ, મેં વચન આપ્યું અમને વાલમ વાલી વસ્તુ છે આપશું, પણ આપી દો ને માં, એમાં શું કામ તમે જીવ ટૂંકો કરો છો? પણ બેટાઓ મને વાલમ વાલા તમે બે છો. ત્યારે મોટા દીકરાએ નાના ભાઈને કીધું, એક કામ કર, તું માની સેવા કરજે, હું થઈ જાઉં સાધુ. નાનો કે નહીં, તું માની સેવા કરજે, હું સાધુ. બંને ભાઈ જયારે પરસ્પર સંઘર્ષ કરવા લાગ્યા, માજી કીધું એલા શું બાધો છે? ત્યારે નાના કીધું, માં મોટા ભાઈને કહો ઘેર રે, મોટો કે નાના ને કહો ઘેર રે, હું સાધુ થઈ જાઉં. અને ત્યારે બાલા ગામના એ ડોશીમાના મોઢામાં શબ્દ નીકળ્યા, બેટાઓ બાધો નહીં, જાઓ તમે બે સાધુ થઈ જાઓ, હું રાજી છું. અસ્મિતા તો જોવા, આ સંપ્રદાયની અસ્મિતા તો જોવો. એ એક એક દીકરાને આપનારી માવો તો થઈ, પણ પોતાના બે દીકરાને બંને દીકરાને ભગવાન સ્વામિનારાયણને ખોળે અર્પણ કરી. ગોપીચંદ એકને આપ્યા હતા, જે જે કાર થઈ ગયા, બંને દીકરાને મારને અર્પણ કર્યા અને બંને સાધુ થયા, બહુ મહા સમર્થ સાધુ થયા. એકનું નામ દહરાનંદ સ્વામી પડ્યું, બીજાનું નામ પ્રસાદાનંદ સ્વામી પડ્યું. બાપુ બંને સાધુ થયા, અદભુત અસ્મિતા સંપ્રદાયની છે, બહુ અદભુત સંપ્રદાય છે. ભક્તો લોકોને ખબર નથી, લોકોને ખબર નથી, યા તો કોઈ કારણસર આ વાતોને બહાર લાવવા મથતા નથી. ભક્તો કેટલાય
મેં તો બહુ શાસ્ત્રો વાંચ્યા, બહુ પુસ્તક ઠાકોરજીની કૃપાથી વાંચ્યા છે. ભક્તો બિલકુલ સામાન્ય બાબતો લખી લખીને પુસ્તકોના પુસ્તકો બહાર પાડે, ઘણા બધા લેખકો ઘણા પુસ્તકો બહાર પાડે. આખું પુસ્તક વાંચો ને ત્યારે બે વાત કાંઈક આપણને ગમે એવી હોય, 50 વાતમાં બે વાત ગમે એવી હોય, સ્વામિનારાયણ ભગવાનની ઘેરે એવી અસ્મિતા હજારો વાત એવી છે બાપ. તમે લખો વાંચનારાના જીવમાં ઘૂસી જાય, જીવમાં ઘૂસી એવી હજારો ઘટનાઓ આ સંપ્રદાયમાં ઘટે છે, હજારો ઘટનાઓ. કેવી અસ્મિતા હશે આ સ્વામિનારાયણ સંપ્રદાયની નારીઓની, કેવી અસ્મિતા હશે તમે કલ્પના તો કરો. ક્યારે પણ પરમાત્મા નારાજ થયું કદમ ન ઉઠાવે, અને ભક્તો ક્યારે ધર્મમાં મચક ના આપે, યાદ રાખજો. પોસાય તે પોઝિશન નિર્માણ થાય, તમને કહું છું બાપ, ધર્મમાં મચક ન આપવાની હોય, નિયમમાં મચક આપવાની ન હોય. તમે યાદ કરો હળિયાદ ગામ રૂકમાઈબાઈનો ઇતિહાસ, કેવી અસ્મિતાઓ હશે. મૂળ પીઠોડી ગામના ભગા મૂળાના બહેન રૂકમાઈબાઈ સાસરે આવ્યા છે અળિયાદ ગામને આંગણે, અરફાળિયા પરિવારમાં સંબંધ થયો છે. પણ ત્યાં જ્યાં સંબંધ થયો ની કુસુમનું ઘર છે. ભક્તો તમને કહું છું, લક્ષ ચેનલમાં બેસીને સાંભળનારને કહું છું, તમારી દીકરીને પરણાવો, બહેનને પરણાવો, તો કોઈ સંસ્કારી યુવાનની સાથે પરણાવશો, માત્ર ચામડું કે માત્ર સંપત્તિ જો નહીં પરણાવશો. પવિત્ર ઘર અને સંસ્કારી બાળક હોય ત્યાં પરણાવશો. મને મને પ્રસંગ ગમી ગયો એટલે તમને કહી દઉં. એક દાડો અશોક વાટિકામાં વિભીક્ષણ અને મંદોદરી દિયર બોજાઈ બંને બેઠા હતા, એમાં ચર્ચા નીકળી. વિભીક્ષણે મંદોદરીને કહ્યું છે, ભાભી તમે થોડા ઉદાસ કેમ દેખાઓ છો, તમે તો સોનાની લંકા એના માલિકના પટરાણી છો, તમે ઉદાસ કેમ દેખાઓ છો, તમને તો આનંદ હોવો જોઈએ. અને ત્યારે મંદોદરી બહુ અદભુત બોલ્યા, ભીક્ષણ દિવર સાંભળો, હું પણ એમ જ માનતી હતી કે હું તો લંકાના માલિક રાવણની પટરાણી બનવાની છું, મને કોળ ખૂબ હતા અને પટરાણી બની ત્યારે મને આનંદ ખૂબ હતો, પણ આનંદ જાજા દાડા ટક્યો નહીં. મેં જ્યારે તમારા ભાઈનું જીવન જોયું, શરાપાન, વિચાર, મીઠ ભક્ષણ નહીં કરવાના કૃત્યો, અત્યાચાર, બ્રાહ્મણોની હત્યા, સાધુઓની હત્યા, ભયંકર જ્યારથી હું જીવન જોઉં છું ત્યારથી મને વલો પાત એટલો થાય, રાત્રે મને ઊંઘ નથી આવતી. અને ક્યારેક ક્યારેક તો વિભીક્ષણ ભૈયા મારા મનમાં એમ થાય છે, કૈલાસ પહાડના શિખર ઉપર ચડી અને દુનિયાની નારીઓને સંદેશો આપું, મારા મનમાં એમ થાય છે દુનિયાની નારીઓને સંદેશો આપું કે મહેરબાની કરી સંપત્તિ જોઈ અને ચામડાને જોઈને કોઈ પુરુષને પરણશો નહીં, તમે જો તો સંસ્કારને જોઈને પરણજો, એવો સંદેશો આપવાનો મને મન થાય છે. ભલે લંકાની પટરાણી હોવ, પણ આજ મારું મન વલોવાઈ રહ્યું છે. તમને બધાને કહું છું ભક્તો, બહેન દીકરીઓના સંબંધ કરો તો સંસ્કારને જોઈને કરશો. રૂકમાઈબાઈ એનો સંબંધ થયો સંસ્કાર જોઈને નહોતું, કુસંગનું ઘર હતું અને ત્યાં એનો સંબંધ થયો સત્સંગીની દીકરી અને એમાંય ભગા મૂળાના બહેન, એટલે શું કહેવાનું. ભક્તો જન્મી ત્યારથી એક એક નિયમનું પાલન કરનાર, જન્મ્યા ત્યાંથી કોઈ દી જિંદગીમાં મોઢામાં લસણ કે ડુંગળી નહીં મૂકેલું. અને સાસરે ગયા, એના સાસુ તરફથી એને પ્રેશર આપવામાં આવ્યું, તમે આ ખાઓ, બહુ નહીં ખાઈ શકું. એના પતિ તરફથી પ્રેશર થવા માંડ્યું, ના ખાવું પડશે. અસ્મિતા જોજો ભક્તો, કેટલી અસ્મિતા હશે અને કેટલી અંદરથી મજબૂતા હશે, હું નહીં ખાઉં. તેમ છતાં શાકમાં દાળમાં બદામ લસણ ડુંગળી બેડા નાખવા, છાશ અને રોટલો જમે, છાશમાં લસણ ડુંગળી નાખવાની શરૂઆત કરી, માત્ર રોટલો જમે, રોટલા પર ડુંગળીનો દળિયો ચોપડવા માંડ્યા, રોટલો એ બંધ કર્યો, 8-8 દાડા સુધી માત્ર પાણી ભરવું માં બાઈ રહ્યા છે. બાપ આનાથી ધર્મનું પાલન થાય, આનાથી ધર્મનું પાલન થાય. આ માર્ગ ભૂલતા નહીં, એ કાયરો કી કારિસ્તાન નહીં બાપ, એ કાયરો કી કારિસ્તાન નહીં, હોય તો મીરો કી મેજબાની, એ તો વીરો કી મેજબાની. યહાં યહાં શીર કટતા હૈ મગર ઝુકતા નહીં, ખુદ ઝુકાને વાલે ઝુક જાતે વહી તો ગુલસ્તાન હૈ, એ કાયરો કી કારિસ્તાન તો વીરો કી મેજબાની. 8-8 દાડા સુધી ઉપવાસો કર્યા, એના પતિના મનમાં તેને પતાવી દઉં,
અને બે ચાર એના જેવા માણસોને ગોતી એનો પતિ આવતો હતો. રૂકમાઈભાઈ દૂરથી આવતો જોયા, એને હાલ ઉપરથી નક્કી કરી નાખ્યો મને મારવા માટે આવશે. રૂકમાઈભાઈ દોડી અને ઘરમાં કરી ગયા, અંદરથી દરવાજો બંધ કર્યો, દરવાજો ખટખટાયો. રૂકમાઈભાઈએ દરવાજો ખોલ્યો નહીં, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, કૃપાનાથ તારી છું, તું રક્ષા ન કરતો કોણ કરે. અને સંપ્રદાયનો ઇતિહાસ કે એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન આપ્યા અને ત્યાંથી ઊંચક્યા સીધા ગઢપુર મૂક્યા. પેલો કોઈ દરવાજો તોડી નાખ્યો, અંદર ગયા તો રૂકમાઈબાઈ ન મળે, રૂકમાઈબાઈ ન મળે. તપાસ કરી, એક એક ખપેડો ફાટ્યો નથી, તૂટ્યો નથી, બીજો દરવાજો આ ગઈ ક્યાં, આવ્યા તો સાત આઠ દજડા મારવા માટે. એમ એકાદ મુમુક્ષ, ક્યારેક ક્યારેક ખારો માણસ પણ ખોટામાં ચડી જાય, એ મુમુક્ષ. એણે એના પતિને કીધું, તમે માનો યા ન માનો, પણ રૂકમાઈબાઈ કોઈ સામાન્ય નારી નથી, એ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત છે, જરૂર ભગવાન સ્વામિનારાયણની રક્ષા કરી હશે. એને ગઢપુર જ લઈ ગયા છે. અને આ ધુવા પુવા થતો એનો પતિ બે પાંચ દસ જણા લઈને ગઢડે આવ્યો. ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા હતા, સજાનંદ સ્વામી અમારી રૂકમાઈ આવી છે, પાછી મોકલવાની છે. ભગવાન સ્વામિનારાયણ સ્ત્રી ભક્તોની સભામાં રૂકમાઈમાં બેઠેલા, કીધું જો ત્યાં બેઠા, એને કહો હાલ ઘેરે પાછી. રૂકમાઈબાઈ કીધું, મારે નથી આવવાનું થતું, મારે નથી આવવું. ત્યારે મહારાજે રૂકમાઈબાઈને આજ્ઞા કરી, રૂકમાઈબાઈ સાથે જાઓ કૃપાનાથ, પણ ત્યાં એક કલાક ન જાય, મારી જિંદગી કેમ કાઢવું. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, રૂકમાઈબાઈ તમે ચિંતા ન કરો, સાંભળો, તમારા માધ્યમથી મારે આખા હળિયાદમાં સત્સંગ કરાવવાનો, તમે જાઓ. પણ કૃપાનાથ આ લોકો સત્સંગ કરે તેમ નથી મહારાજ, કે તમે ચિંતા છોડો. બોલતા ભગવાન સ્વામિનારાયણે એના સંબંધીને કીધું, એને સમજાવીને વાત મૂકો, આ બાજુ આવો. અને એમ કહીને મહારાજની સામે જે પેલા લોકો જોયું, એ જ વખતે મારા દિવ્ય દર્શન આપ્યા છે. અને બધાને મારે નિશ્ચય કરાયો, રૂકમાઈબાઈને પાછા મોકલ્યા. અને ભક્તો રૂકમાઈબાઈ પાછા ગયા, ઘેરે સત્સંગ થયો, ગામમાં સત્સંગ થયો. ક્યારેક તમે જૂની હળિયાદમાં જજો, આજે પણ પોણું ગામ ભગવાન સ્વામિનારાયણનું આશ્રિત છે. અને ભક્તો સાત આઠ વર્ષ પહેલા હળિયાદમાં જ આપણી કથા હતી. રૂકમાઈબાઈના ઈના એના એ જ ઘરો છે, 200-250 વર્ષ જૂના એના એ ઘરો છે. ઈ ઘરે બહેનોનું મંદિર બનાવવાનો ભક્તોએ સંકલ્પ કર્યો. ચાર છ મહિનાથી વર્ષ દિવસથી મતતા જ પડે, લોકો જગ્યા નહોતા આપતા, એની જગ્યા નથી આપી. અને ઠાકોરજીની ઈચ્છાથી બે ચાર દાડા કથા થઈ, બે ભાઈની જગ્યા હતી. આ લોકો રૂપિયાથી માગતા તોય નહોતા આપતા. એમાં એક ભાઈ, એને એના ધર્મપત્ની દીકરા દીકરીઓએ અને એની બહેને બધાએ કીધું કે ભાઈ આવો મોકો ક્યાં મળે, બહેનોનું મંદિર બનવાનું છે અને આપણા પૂર્વજોમાં રૂકમાઈબાઈ થયા છે, તો આપણી જમીન આપણા ઘર છે, આપી દો, દાનમાં આપી દો. અને એણે 600 વાર જગ્યામાં 300 વાર જગ્યાએ 300 વાર દાનમાં આપી, અને 300 વાર દાનમાં આપી. પછી બીજા ભાઈને બોલાવી, મેં કીધું 300 વાર તમે વેચ્યા તે બધું કે નહીં, મારે આપવાની થતી નથી. વળી એક બે દાડા કથા થઈ, ન તો કથા પ્રણામ લાવે. અને ઠાકોરજી પ્રેરણા કરી, ઈ ભાઈના બધા સ્ત્રી ભક્તો કહેવા માંડે, તમને શરમ નથી આવતી, ભાઈએ જગ્યા આપી તે તમને શું ઘા વાગે, તમે આપી દો ને, અને હામળો રૂપિયા બુપિયા લેવાનું થતા નથી, દાનમાં આપી દો. અને બીજા બે દાડા થયા અને બીજા ભાઈ પણ 300 વાર જગ્યા દાનમાં આપી, અને ભક્તો 600 વાર જગ્યા રૂકમાઈબાઈ ના. ન તો લોકોને એમ લાગશે કે આ બધી બનાવેલી કહાનીઓ છે, બાપ કહાનીઓ નથી, હકીકત છે, આ બધી હકીકત છે. સ્વામિનારાયણ સમુદાયની ઘટેલી અદભુત અસ્મિતાઓ છે. સાચું કહું છું ભક્તો, ભગવાન સ્વામિનારાયણના સમાજ જ્યારે સમજશે ત્યારે પરમ સુખ્યો થઈ જાય, પરમ સુખ્યો થઈ જાય. જેમ જેમ સમય જશે તેમ તેમ સમજતો જશે, અને જેમ જેમ સમજતો જશે તેમ તેમ સુખ્યો થશે. કારણ કે ભક્તો યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્ર લખી એમ લખ્યું, આ સર્વ જીવ હિતાવા છે. એમ નથી લખ્યું મારા આશ્રિતો માટે હિતાવા છે, જે કોઈ આનું પાલન કરે, પાલન કરનારો સુખ્યો થાય, થાય ને થાય. ભક્તો શાસ્ત્રની મર્યાદાનું પાલન કરનારો સુખ્યો થાય, થાય ને થાય. જેને સુખ્યા થવું હોય એને આદેશોનું પાલન કરવું પડશે, અને આદેશોનું પાલન કરશે ત્યારે પરમ સુખની અનુભૂતિ કરશે. સુવ્રત મુનિ કે પ્રદાવશી
માતા ભક્તિદેવના પ્રાગટ્યથી ભવાની અને કૃષ્ણ શર્માએ બહુ મોટો ઉત્સવ કરાવ્યો છે. હજારો સાધુ બ્રાહ્મણ દાન દક્ષિણો આપે છે. ભક્તો, કથા સાંભળ્યા પછી નક્કી કરી નાખજો, ઘેરે દીકરી જન્મ ધારણ કરે, દીકરો જન્મ ધારણ કરે, ભૂલતા નહીં, બંને ઇક્વલ સમજો, બંને ઇક્વલ સમજો. ભક્તો, આજકાલ તો તમે જોજો, દીકરાઓ કરતા દીકરીઓ વધારે ક્રાંતિઓ સર્જી રહી છે, ક્રાંતિઓ સર્જી રહી છે. તમે સ્કૂલ કોલેજમાં તપાસ કરશો તો દીકરાઓ કરતા દીકરીઓ હોશિયાર છે એવું જોવા મળે છે. અને ભક્તો, સારી સારી પોસ્ટ ઉપર આ દીકરાઓ કરતા દીકરીઓ વધારે જોવા મળે છે. અને ભૂલતા નહીં, આજે સારી સારી પોસ્ટ પણ દીકરાને બદલે દીકરીઓથી ભરવાની બધા અપેક્ષા રાખશો. કામ ખબર, આપણે આટા મારવા યાદ આવીને, એક બહુ મોટી ફેક્ટરીમાં 4-5 મહિના પહેલા પધરામણી કરી દેતો. મને કે સ્વામી, અમારા સ્ટાફમાંથી 90% બધી દીકરીઓ છે. મેં કેમ, એ કે કામ બહુ કરે, મહેનત બહુ કરે, બહુ ચીણોડથી કામ કરે. એના કામમાં કાંઈ જોવા પણ ન, છોકરાને ઘણા રાખેલા પણ અડધું બગાડી નાખે, કે અમારો હાંધામેળ ન થાય પછી બધાને કાઢી નાખ્યા અને માત્ર દીકરીઓ રાખી છે. અને ભક્તો, યાદ રાખજો, તમે અપેક્ષા રાખો અમારે દીકરો જન્મે એટલા માટે ગઢપણમાં અમારો સહારો બની જાય. પણ હજારો મા બાપ, એક એક નહીં, 4-4 દીકરાઓ હોય ને તો વૃદ્ધાશ્રમમાં છબડે, 4-4 દીકરાના બાપ વૃદ્ધાશ્રમમાં છે. એક ઇતિહાસ તો દેખાડો જેને દીકરો નહોતો, માત્ર દીકરી હતી અને વૃદ્ધાશ્રમમાં જવું પડે, એક તો દેખાડો. અરે દીકરી એક હશે તો એમ કહેશે, લગ્ન થતા પહેલા, સંબંધ થતા પહેલા હું મારા બાપની એકને એક દીકરી છું, મારે ભાઈ નથી, મારા મા બાપની સેવા કરવી મારી પરમ ફરજ છે, તમારે મારી સાથે લગ્ન કરો તો કરો, ન કરો તો કાંઈ નહીં, હું મારા મા બાપને સાચવવા માગુ છું અને આપ જો લગ્ન કરવા તૈયાર નહીં તો આખી જિંદગી કુંવારી રહીશ, પણ મારા મા બાપને દુઃખી નહીં થવા દઉં. આ અસ્મિતાઓ ભક્તો દીકરીઓની છે, માટે ઇક્વલ સમજો. એમાં ભૃણ હત્યા કેવા મહાપાપ કરે, કેવા મહાપાપ કરે. તમે નાનું પાપ કરો છો, નાનું પાપ કરો છો. કોકનું ખૂન કરી નાખો, 12 વર્ષની સજા પડે છે. આ ખૂન નથી, આ ખૂન નથી. ગવર્મેન્ટ કાયદો એક દી લાવશે, ખૂનીને જે સજા, એ ભૃણ હત્યા કરનારને સજા થાય, એ લાવવો જ જોઈએ. અને યાદ રાખજો, જે ભૃણ હત્યાનું પાપ કરાવે એવા મા બાપને સજા થવી જોઈએ. કપાતર જેના પેટ ન ભરાતા હોય આ ડોક્ટરો પર એવડી સજા થાય, એવડી સજા થાય. એટલા ભલા માણસો, મેં ડોક્ટર જેટલા એજ્યુકેટેડ માણસો અને આવા પાપાચાર કરો, તમને શરમ નથી આવતી? તમને આ દુનિયામાં કોઈ કહેનાર છે કે નથી? અને તમારા પેટ ન ભરાતો તો ફોડી નાખો. પણ શા માટે પાપાચાર આદરો, શા માટે પાપાચાર આદરો છો? ઘેરે બેસીને કદાચ કોઈ સાંભળતા હોય ડોક્ટર તો નક્કી કરી નાખજો, આજ પછી આ પાપાચાર નહીં આદરે. ભલા માણસો, અજ્ઞાત લોકો તો બિચારા ભૂલ કરવા આવે, એને સમજાવવા જોઈએ તમારે કે શા માટે ચિંતા કરો. બધા જ પોતપોતાનું પ્રાર્થ લઈને જન્મ ધારણ કરે છે. અને ભક્તો, તમને કહું, તમે તો કદાચ પાપ નહીં કરતા, તમારા સગા સંબંધી મિત્ર મંડળ આ પાપને માર્ગે જાતો તેને રોકી લેજો, આ પાપને માર્ગે જઈશ નહીં, એને સમજાવશો. અને ભક્તો, કદાચ ક્યારેક તમારથી ભૂલ થઈ ગઈ હોય તો એનું પ્રાયચિત ભગવાને પ્રાર્થના કરી તમારું મન માને સંતની પાસે નિષ્કપટ થઈને એનું પ્રાયચિત લઈ લેજો. નતો એ ખૂન છે, એ પાપાચાર. તમને આ દુનિયામાં હક નહીં લેવા દે, આ દુનિયાને છોડ્યા પછી પણ તમને શાંતિ નહીં લેવા દે. યાદ રાખ, શાંતિ નહીં લેવા દે. નિર્દોષ બાળકીની હત્યા કરી છે. આમે ભક્તો, નારી હત્યા પુરુષ હત્યા કરતા વધારે પાપડી ગણાય. સ્ત્રી હત્યાનું બહુ મોટું પાપ છે. સ્ત્રી હત્યાનું જેવડું પાપ છે પુરુષની હત્યા કરતા, સ્ત્રી હત્યાનું મોટું પાપ અને સ્ત્રી હત્યા કરતા બાળ હત્યાનું અધિક પાપ છે. તમે સ્ત્રી હત્યા કરીને બાળ હત્યા કરી તમે દુનિયાના કોઈ પણ છડે જાઓ તો એ પાપ તમને છોડે નહીં, પાપ તમને છોડે નહીં. કાં તો પ્રાયચિત કરજો, ન તો તમને છોડશે નહીં, તમને શાંતિ નહીં લેવા દે. મહેલ જેવા બંગલામાં તમે રહેતા હશો તો તમને જેમ પગમાં કાંટો વાગે દેખાતો નાનો, પણ તમને શાંતિથી પગ હેઠો ન મૂકવા દે. એમાં પાપ તમને ભલે નાનું લાગતો હોય પણ તમને શાંતિથી સુવા નહીં દે. માટે બધાને કહું છું, આ પાપાચાર આદર્શો નહીં. અને ભૂલ થયો હોય તમારું મન માને એ સંતની પાસે જઈ નિષ્કપટ થઈને પ્રાયચિત કરી નાખશો. અને નક્કી કરજો, આજ પછી આ પાપાચાર ક્યારેય નહીં આદરે, ક્યારેય નહીં આદરીએ. અને હું તો કહું, ઘેરે દીકરો હોય કે દીકરી હોય એમાં કાંઈ ડિફરન્સ નથી, કાંઈ ડિફરન્સ. તમે એમ કેમ માનો છો મારી પેઢી ન ચાલી, એમ કેમ માનો છો દીકરી દ્વારા જે સંતાન થઈશું તમારી પેઢી નથી, એ તમારી જ પેઢી, તમારું જ બ્લડ છે, એમ કેમ માનો છો?
કે એમાં અમારી વંશ પરંપરા નહીં, એ તમારી વંશ પરંપરા છે. નક્કી કરજો આજ પછી પાપાચાર ક્યારેય નહીં આતરીએ. પ્રદાવશી અદભુત રીતે મોટો ઉત્સવ જેવો છે, અને જ્યારે દીકરી મોટી થઈ પવિત્ર બ્રાહ્મણની પાસે નામકરણ સંસ્કાર વિધિ કરાવ્યો, ત્રણ નામ અભિધાન થયા છે, ભક્તિ દેવી, બાલા દેવી, પ્રેમવતી. થોડા જ્યારે મોટા થયા કૃષ્ણ શર્મા વિચાર કરવા લાગ્યા દીકરાનો સંબંધ કરીએ, આ બાજુ બાલ શર્મા વિચાર્યા હતા દીકરાનો સંબંધ કરવો, આખી ધર્મ અને ભક્તિનો સંબંધ નક્કી થયો છે. અતિ ધામધૂમીથી જાન છપ્પિયાને આંગણે આવી છે, ધામધૂમીથી જાનને બે ચાર દાડા રોકી છે. એ આનંદ હતો, ચાર ચાર દાડા જાનને રોકતા. આમ આધુનિકતા ભક્તો સગવડતા આપી, પણ જીવનને એટલું જ અપસેટ કરી નાખ્યું, એટલું જ અપસેટ કરી નાખ્યું. સાચું કહું, આપણે નાના હતા જે મોજ હતી એની હવેના છોકરા નથી. સાત સાત વર્ષ સુધી તમારે એ મોજ કરો, આઠમા વર્ષે ભણવા બેહારે, કોક તો નવ નવ વર્ષે બેઠેલા બોલો, ત્યાં સુધી મોજ જ કરી લે, નવ વર્ષે ભણવા બે. અત્યારે બિચારો ત્રણ વર્ષનો હોય ને ત્યાંને ભણવા બેહારે, એનો વજન 7 કિલો, એની પાસે દફતરનો કિલો, એનો વજન 10 કિલો, બોલો કોહલે ન જાતો વાડીએ, કોહલે ને વાડી જતો ને એમ લાગે બિચારા જાણ નિશાળે કોહલે જાતો એવો લાગે. ભાઈ આપણા સમય મોજ હતી, એ રમતની મોજ હતી, ખો ખો, કબડ્ડી, મોઈ દાંડી રમેલા પ્રદુ બાપા, મોઈ દાંડી રમેલા, મોઈ દાંડી રમેલા, એમ રમેશભાઈ મોઈ દાંડી રમેલા, એ આખી મોજ જ જુદી હતી. અને તમે જોજો ભક્તો, કાલે મારે ચર્ચા થતી હતી મારા પતિત પાવન સ્વામી સાથે, મને કે ગુરુ આપણે આ બધા જે વિદ્યાર્થીઓ હોય છે ને, આમ ભલે ગ્રેજ્યુએટ હોય પણ એને 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 વ્યવહારિક કોઈ જ્ઞાન જ નથી હોતું, કોઈ પ્રકારનું જ્ઞાન નથી હોતું. હાવ વનવે, એમાં કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર અંદર જ મચમચ કરે, પ્રેક્ટિકલમાં કાંઈ નહીં, પ્રેક્ટિકલમાં કાંઈ ખબર ન પડે. જ્યાં આપણે તો બાપ 8-8 વર્ષના હતા, પણ કોઠા હુજો કેવડી હતી, ભૂકા કાઢે કોઠા હુજો, ભલે ભણ્યાતા ઓછા ગણ્યાતા કેટલું, આ વડીલો કોઠા હુજો ગજબની, કોઠા હોજ જબર. અત્યારના છોકરાને કોઠા સુજો નથી, કારણ કે બિચારાને આનંદ જ મારી નાખ્યો, જેનમાં નાથી આનંદને મારી નાખ્યો, આનંદ જેવું નામ નહીં. એમાં ક્યારેક ક્યારેક તો ચાર ચાર પાંચ પાંચ છોકરાઓને 500-500 કિલોમીટર સુધી એને ભણવા મૂક્યા, બોલો 500 કિલોમીટર ચાર પાંચ વર્ષના છોકરાને બીજાને ભણવા મૂક્યા, આવે વરમાં એક જ ફેરે મા બાપના દર્શન થાય નથી લાગતો. એના પર તમે ત્રાસ ગુજારો છો, તે તમારી ઉપર ત્રાસ નહીં ગુજારે એમ તેમ માનો છો? વર્ષમાં એક વાર તમારા દર્શન એને થાય છે, યાદ રાખજો, એક વાર તમને પણ એવી પોઝિશન નિર્માણ કરી દે હે, વર્ષમાં એક વાર તમને એના દર્શન થાય, વૃદ્ધાશ્રમમાં ધકેલી આવશે. તમે ચેક લખી લખીને મોકલતા હતા ને, એ ચેક લખી લખીને મોકલે રાખશે, ફાધરડે આવશે, મધરડે આવશે, ત્યારે આવશે મળવા. તમે કર્યું છે એવું? તો શક્ય હોય તો 5 ધોરણ સુધી બાળકને પોતાની સાથે રાખીને ભણાવશે, એની મોજ બહુ જુદી હશે. બાળકની અંદર સંસ્કારનું સિંચન કરજો. શિક્ષણ કદાચ થોડું ઓછું હશે તો પોછાશે, પણ સંસ્કાર ઓછા હશે ને તો જરાય નહીં પોહાય, જરાય નહીં પોહાય. એવા ઠેરાવ કરજો, ભણાવજો ખૂબ, મને ભણાવવામાં તો રસ બહુ છે, ભણાવજો ખૂબ, પણ સંસ્કાર વિનાનું શિક્ષણ એ શું કરે, શું કરે? સંસ્કાર વિનાનું શિક્ષણ તો માણસને આંધળો કરી નાખે, બાપ આંધળો કરી નાખે. મારા માતા પિતાની સાથે મારો કેવો વ્યવહાર હોવો જોઈએ, પાડોશીની સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, મિત્ર મંડળ સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, મારો સાધુ સંતો સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, એ કાંઈ ન આવડે, સંસ્કારથી આવડે. 5 વર્ષના ધ્રુવ નારદજી હામાં મળે તે પગમાં અળોટવા માંડ્યો. નારદજી ઊંચકીને છાતે છાપી, બેટા મનમાં થયો આટલો ગુણિયલ કોણ, બેટા કોનો દીકરો? સુનીતિનો દીકરો. બાપ સુનીતિએ સંસ્કાર રેડ્યા, નારજીને રાજી કરી દીધા, રાજી કરી દીધા. સાચું કહું છું, સંસ્કાર ની રેડો ને તો ઉભા હા વાહડા જેવા થાય, ઉભા વાહડા જેવા. બાંબુ બાંબુ ત્યાં થાય, બાંબુ દુખેના ડાળિયા કરી નાખશે. બહુ સાચું કહું, દુખેના ડાળિયા થઈ જાઓ. સુખી થવું હોય તો સંસ્કારનું પૂર્ણ અનુસંધાન રાખજો. સંસ્કારની સાથે એની પાસે એજ્યુકેશન સંસ્કૃતિ હશે અને એની સાથે શિક્ષણ હશે તો સુખ્યા થશો. સંસ્કાર છોડીને કોઈ દી સુખની પ્રાપ્તિ ન થાય. બાલ શર્માને
કૃષ્ણશ્રમ બંનેને સંકલ્પ થયા, આખી ધર્મ અને ભક્તિના લગ્ન લેવાયા. બબે ત્રણ ત્રણ દિવસ સુધી જાનને રોકે છે. આખીર જાનને વળાવતી વખતે કૃષ્ણ શર્માએ બાલ શર્માની પાસે પુત્રની માંગણી કરી છે, આપના પુત્ર મને આપી દો. કેમ? અહીંયા મારે બ્રાહ્મણોની વસ્તી છે, બ્રાહ્મણો બધા અભણ છે, અને બ્રહ્મ બાળકો અભણ રે બરાબર ની, તમારા પુત્ર બહુ મોટા વિદ્વાન છે. અને બાપ ભગવાનના દાદા કોણ થયા કે જેની પાસે કુરબાનીઓ હોય, આપી કુરબાની. ધર્મદેવનું કાંડું પકડી કૃષ્ણ શર્માના હાથમાં આપ્યું. તમે કલ્પના કરો, એક ના એક દીકરાને આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ બચાવવા માટે પોતાના દાન પુત્રનું બલિદાન આપ્યું. લો, મારા પુત્ર તમને આપું છું. પણ મનમાં વિચાર કર્યો, મારા પુત્રનું સંસ્કારના સિંચન માટે આપું છું. મારો દીકરો જો ક્યાંય 19 વર્ષ રહેશે તો જે હેતુ માટે મેં આપ્યો છે હેતુ સરશે નહીં. જતા પહેલા બાલ શર્માએ ધર્મ અને ભક્તિ બંને અદભુત ઉપદેશ આપ્યા છે, અદભુત ઉપદેશ આપ્યા છે. બેટા, ભક્તિ જિંદગીમાં ક્યારે ધર્મની આજ્ઞા ઉલ્લંઘન નહીં કરશો. ધર્મ જેમ કહે એમ તમે કરજો, એની આજ્ઞામાં રહેજો. એ સૂએ પછી સૂજો, એ જમે પછી જમજો. સાંભળો, એના સુખને તમારું સુખ માનજો, એના દુઃખને તમારું દુઃખ માનજો. કેવા અદ્ભુત સંસ્કાર આપ્યા છે. અને બેટા, ધન્ય સાજન ની લોકે ધન્ય સો જનક અપમાન, ધન્ય સચ પતિ શ્રીમાન યશ ગેહે પતિવ્રતા. બહુ જ મોટી પતિવ્રતા નારીની મહત્તા કીધી. બેટા, પતિવાત્ય ધર્મનું પાલન કરે એવી દીકરી જેની ઘેરે જન્મે ને, એ મા બાપને સત્શાસ્ત્રો મહાપુરુષો ધન્યવાદ આપ્યા છે. એવી નારી જેને પત્ની તરીકે મળે એ પુરુષને પણ ધન્યવાદ આપે છે. પુણ્યમ યશ ભવેત પુરુષ શત જન્મ સમર્જિત તસ્ય ગૃહે ભવે નારી ધર્મ નિષ્ઠા પતિવ્રતા. જે પુરુષના 100-100 જન્મના પુણ્ય ઉદિત થયા હોય એને પાત્ર રીતે ધર્મનું પાલન કરે એવી નારી મળતી હોય છે. બેટા, તમે પાત્ર રીતે ધર્મનું પાલન કરજો. આનું નામ સસરા કહેવાય, આનું નામ સસરા કહેવાય. ઘણાને સસરા થતા નથી આવડતું, બાપ થતા નથી આવડતું. સાચું કહું છું, માત્ર સંતાનની પ્રાપ્તિથી મા બાપ નહીં બની દેવાય. માત્ર દીકરાનો સંબંધ કરવાથી, દીકરીનો સંબંધ કરવાથી સાસુ સસરા નહીં થઈ જવાય. મા બાપ સાસુ સસરાની બહુ મોટી જિમ્મેદારી, બહુ મોટી જિમ્મેદારી આવે છે. માત્ર સંપત્તિ નહીં, સંપત્તિની સાથે સંસ્કાર આપવા એની મોટી જિમ્મેદારી છે, બહુ મોટી જવાબદારી છે. બેટા, સદૈવને માટે તમે ધર્મની આજ્ઞામાં રહેજો. એના સુખને તમારું સુખ માનજો, એના દુઃખને તમારું દુઃખ માનજો. બહુ બહુ ઇતિહાસો સંભળાવ્યા છે. બેટા સાંભળો, આજ સુધી જાનકીની મહાનતા ગવાય છે, આજ સુધી ભવાનીની મહાનતા ગવાય છે, આજ સુધી દ્રૌપદીજીની મહાનતા ગવાય છે, સતી અનસૂયાજી અને સાવિત્રીજીની મહાનતા ગવાય છે. બેટાનું કારણ પાતિવ્રત ધર્મ જ છે. પાતિવ્રત ધર્મ પોતાના પતિની આજ્ઞા વર્ત્યા માટેની મહાનતા ગવાય છે. ભક્તો, કથાને સાંભળ્યા પછી પ્રત્યેક સ્ત્રી ભક્તો પણ નિર્ણય કરે, અમે મારા પતિની આજ્ઞામાં રહેશું. બસ તમે હરખું ધ્યાન રાખજો, નાતર કે સ્વામી આજ્ઞા કરીને હવે તો બહુ ફ્રાટી જ બોલે, મારી બેન પાડી જ દો. તમે સીધા રહેજો પાછા, સાંભળો છો ને? આમ તો આ ગામમાં તો સાચું કહું, આને આમને વધારે ઉપદેશ આપવાની જરૂર છે. મેં સાંભળ્યું છે કે ગામની બહેન દીકરીઓ જે બીજેથી પરણે અહીંયા વ્યવહારો થઈને આવી છે, આખા ગામની અંદર સ્ત્રી ભક્તોનો સત્સંગ ખૂબ સારો, ખૂબ સારો છે. સાચું છે, મારું સાંભળેલું ખોટું છે? લક્ષ્મીકાંત, સાચું ખોટું? તમે શું કહો? આને દાવત, આને કે શું કહો? તમારા વધારે સત્સંગ છે કે એમાં વધારે સત્સંગ છે? પાછળ ને, તો તમે હું કામ પાછળ રહી ગયા, બેઠા આગળ ને પાછળ રહી ગયા. બધાને કહું છું, સત્સંગ કરજો ભક્તો. જીવનની જ મહાનતા છે, જીવનની એને શું કિંમત છે, જીવનની એને શું કિંમત છે. એક વાત ભક્તો, તમે લિંગટ ગાંઠ વાળી દો. આ જીવની મહાનતાની પાછળ રૂપિયો એકલો કારણભૂત નથી, વિદ્વત્તા એકલી કારણભૂત નથી, ઊંચ કુળ એકલું કારણભૂત નથી, પણ જીવન બધા કરતા અધિક કારણભૂત છે. વૈશ્ય નહીં, કુટેવ નહીં, કુલક્ષણ નહીં, અનિતિ નહીં, અત્યાચાર નહીં, નિત્ય પ્રભુની આરાધના, પરમાત્મા સાથેનો દ્રઢ સંબંધ, નિત્ય પ્રભુના દર્શન કરવા માટે જવું અને પ્રભુને પ્રાર્થના કરજો, કૃપાનાથ સંપત્તિ આપને તો
સાથે સંતતિ આપ તો સંસ્કારી આપશે, સંપત્તિ આપ અને સંસ્કારી સંતતિ ન આપ, સંપત્તિ આપ અને સમજણ ન આપ તો કૃપાનાથ દુઃખીના ડાળિયા થઈ જાય. માટે સંપત્તિ આપજે, સમજણે આપજે અને સંતતિ આપને તો સંસ્કારી આપજે કે જેથી કરીને કૃપાનાથ તને અમે બધા ભેગા થઈને રાજી કરી શકીએ, રાજી કરી શકીએ. નહીં તો ઘણાની પાસે લાખો ની કરોડો રૂપિયા એમને એમ બાપ ડૂચા પડ્યા રેન વહી જવાનું થાય. સાચું કહું, એક વાત તમે નક્કી કરી નાખજો, રૂપિયા હોય તો પોતાના હાથે સારું કામ થાય એમ નહીં, ભગવાનની કૃપા થાય અને સારી સંતતિ હોય ડાય અને સારા સંસ્કાર હોય તો પોતાના હાથે સારા સારા કામ થાય. ને તો બાપ એમને રૂપિયા પડ્યા રે ને એક પાય ન વપરાય, એક પાય ન. એવા ઘણા બધા જોયા છે, ઘણા લોકો જોયા, કરોડો રૂપિયા હોય પણ બાપ એક રૂપિયો પોતાના હાથે ન, એક રૂપિયો ન વાપરે. મેં ભક્તો હમણાં જ એક જગ્યાએ વાત કરી હતી, 7-8-10 વર્ષ પહેલા મુંબઈની અંદર એક હરિભગત આવ્યા. મેં કીધું ક્યાં છો? મને કે મજામાં, પણ હવે તો બહુ મજા. મેં કેમ? મને કે સ્વામી, વર્ષો પહેલા મેં 4 ઘંટી ચાલુ, હીરાની 2 ઘંટી કરેલી અને મારા રૂમમાં બીજાએ પણ 2 ઘંટી ચાલુ કરેલી, પણ મારે 2 ની 4 થઈને 200 થઈ. એટલે મનમાં થોડો અફસોસ રે રાખે, એને 200 ઘંટી, મારે 4 ઘંટી, અને 200 ઘંટી, મારે 4 ઘંટી. પણ સ્વામી, થોડા દાડા પહેલાં એ સુરત જતો હતો, રસ્તામાં એક્સિડન્ટ થયો ને ત્યાં ત્યાં ઉકલી ગયો, મોત તો કોઈની રાહ જોતું નથી, ત્યાં ત્યાં મૃત્યુ પામ્યો. ત્યારે સ્વામી, મેં સમાચાર સાંભળ્યા, મને આનંદ થયો, મરવાનું તો ગમે ત્યાં ગમે તેને છે, પણ કદાચ મારું ગમે ત્યાં મોત થાય, મારી મુક્તિ જ થાય. અને એને બરાબર ઓળખતો, કરોડો રૂપિયા ઠાકોરજી આપ્યા, પણ એક પાય પોતાના હાથે વાપરી નહીં, એક પાય સારે માર્ગે વાપરી નહીં, દારૂપાન મેટ ભક્ષણ વિચારમાં જ રૂપિયો વાપરતો હતો. મને એમ થાય 200 ઘંટી તો પડી રહી, હવે ક્યાં હલવાનો છે કોજી, ક્યાં હલવાનો છે? ભાગશાળીના રૂપિયા બાપ સારે માર્ગે વપરાય, ભાગશાળી અનુ તે માનું, ભગવાન લે ને એના જ વપરાય, ભગવાનને જોઈ એના જ લે, બાકી નામ તારવી નાખે, તારવી નાખે. તમે નહીં શાક માર્કેટમાં રીંગણા લેવા જાઓ, રીંગણા ઢગલો તો 20 કિલો નો હોય, પણ તમારે કિલો લેવાનું તો તમે તારવી તારવી લઈ લો. તમે જાઓ પછી બીજો લે, ત્રીજો લે, હાથ થાય તો 15 કિલો રીંગણા વેચા જાય, 5 કિલો તારવેલા પડ્યા રે ગરડા, કોઈ કામમાં ન આવ્યા. સમજાય? એમ ઠાકોરજી જેની જેની સદલક્ષ્મી હોય અને ઠાકોરજી ઈચ્છે એની જ લે, બાકીના ગળા એમને પડ્યા રે બાપ. કોઈને કામ ન લાગે, કોઈને એને પોતાને ખુદને કામ ન લાગે, ખુદને કામ ન લાગે. હું તો કહું, આ મહોત્સવના માધ્યમથી જેણે જેણે ધનલક્ષ્મી ઉપયોગ કર્યો છે, એકવાર બધા જોરદાર તાળ સુધાઈ ગયો. એને સંકલ્પ થયો કે અમારે અમારા ગામની અંદર અગતરાય, પરત બાપા ભીમ બાપાનું ગામ અગતરાય, ત્યાં મારે આ ધનલક્ષ્મી વાપરવી છે. અને ભક્તો જે વાપરી શક્યા એના પર પરમાત્મા અઢળક રીજા. તમે યાદ કરો પ્રસંગ, મહારાજ ગઢપુર બિરાજતા હતા. ભગવાન ભક્તો આપણી ધનલક્ષ્મીનો ઉપયોગ કેમ થાય એના પ્રયાસો કરે, બાકી એ તો સ્વયં લક્ષ્મીના પતિ છે, એને ક્યાં કોઈની જરૂર છે? તમે કલ્પના કરો, ગઢપુરનું મંદિર બાંધવું હતું અને બધાએ ભક્તોએ સંતો વિનંતી કરી, મહારાજે મંદિર બંધાવો, ચપટી વગાડતી હોનાનું મંદિર આખું જમીનમાં બહાર કાઢ્યું, બધા વિનંતી મીડા કરવા, કૃપાનાથ રહેવા દો, રહેવા દો, બહુ સરસ બહુ સરસ. મહારાજ ક્યારે રહેવા ન દેવાય, આ હોનન આખું મંદિર રહેવા દઈએ તો કોઈ માળા ન કરે, ભજ્જા ન કરે, બધા ઈટું ખેવામાં રહે, રહેવા ન દેવાય. અને આમળો આ મંદિર આમને રહેવા દો, આમાં નથી કોઈનું તન વપરાણું, નથી કોઈનું ધન વપરાણું, નથી કોઈનું મન વપરાણું, મારે તો એક મંદિર પૂરું થાય ને ત્યાં તો હજારોનું કલ્યાણ કરી નાખું, હજારોનું કલ્યાણ કરી નાખું. એવડા મોટા ભગવાન, પણ બાપ એ ભગવાનને બધા ન રીતવી શક્યા. ભગા શેઠ આવ્યા રસોઈ આપવા માટે, મહારાજ કહે, ભગા શેઠ રસોઈ નથી આપી, એને બદલે 300 રૂપિયા આપો, કડિયાનો પગાર ચડી ગયા. ભગવાને પોખે લાખેલે પાછા, કડિયાના પગાર ચડી ગયા. બોલો, એક બાજુ સોનાને મંદિર જમીનમાં બહાર કાઢ્યું, બીજી બાજુ કડિયાના પગાર ચડી ગયા. મારે કે મહારાજ, હું કડિયાના પગાર ચૂકવો નથી થાય, હું તો રસોઈ આપવા આવ્યો. મારે કે વાંધો ને આપો રસોઈ આપી. કારિયાણીથી એક સંઘ આવ્યો, 300 રૂપિયા મારે કે મારે રસોઈ આપી. મહારાજ કહે, રસોઈ નથી આપી, એ રૂપિયા આપી દો, ગામ સમસ્ત અમારે કડિયાને ચૂકવવા. તે ઘણા બધા આ પાડી, પણ એક જણો ઠેકડે, એ ન બને, રસોઈ આપવા માટે આવ્યા અને તમે પાસે એ કડિયાને ચૂકવવાની વાત કરો. મહારાજ કે, એક કામ કરો, જેણે ફાળો કર્યો હતો આખા ગામ ગયો, પોતપોતા રૂપિયા લઈ લો. બધાએ લઈ લીધા, કોઈના 5 રૂપિયા હતા, કોઈના 10 હતા, કોઈના 2 રૂપિયા હતા, લેતા લેતા 8 આના વધ્યા. મહારાજ કે, 8 આના કોના? એ કોના છે? કયો જી? ઓલ ઠેકડે ચડો ત્યાંના, અને 8 આના વાળા ઠેકડા બહુ મારે. સાચું કહું, અમારે તમારે કહેતા બહુ અનુભવ હોય,
રોજ નવા નવા ઘેરે જવાનું. બહુ સાચું કહો ભક્તો, આઠાના વાળા ઠેકડા બહુ મારે. તો માનશે ભક્તો, સરદાર મંદિરમાં જેણે કરોડોના દાન કર્યા, બબે કરોડના દાન જેના છે, એ લોકોએ મને કોઈ દી નથી કીધું કે સ્વામી શિલાલેખ કેદી લાગશે, કેદી લાગશે. અને 15,000 લખાવેલા ઘણી ફેર પૂછ, સ્વામી કેદી લગાડો શિલાલેખ? એટલા ભલામણા 2 કરોડ વાળાનો લગાડવાનો છે, તારો બાકી રહી જા કઈ, એનો નથી લગાવી દો. આ દુનિયાની રીતિ છે ભક્તો. જગતમાં કહેવત એટલા માટે પડી, અધૂરો ઘોડો બહુ છલકાય, બહુ છલકાય. હું તમને કહું છું, બાપ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, અધૂરો ઘડો નહીં રાખતા, ઘડાને ભરી દેજો, કેપથી ભરી દેજો, કેપથી ભરી દેજો, છલકાય નહીં કોઈ દા છલકાય. અન ભક્તો જીવન, સ્વામી વાતમ લખ્યું, 2 સારા સાધુ 4 સારા હરિભગત સાથે જીવને જોડી દેવો. એમ કોઈ એવા સારા સંત કે ભક્તની સાથે જીવને જોડજો, અને કદાચ જીવનમાં ગમે એટલો ફેરફાર કરવાનો થાય તો વિના સંકલ્પ ફેરફાર કરી નાખજો, ફેરફાર કરજો. ન તો જીવ સ્વયં ભગવાન બિરાજતો હોય તોય પણ ફેરફાર ન કરે કે, ન તો બધાએ કીધું એટલે કીધો તા, વાંધો નહીં મારે, પણ ન કરીએ કે ફેરફાર, બોલો. એટલે બાપ, ફેરફાર તો એ કરી શકે જેણે જીવન સમર્પિત કર્યા, અને ભૂલતા નહીં, જે પોતાની વિચારધારા ફેરફાર કરી શકે એ જ રાજીપાનો પાત્ર બની શકે, એ જ રાજીપાનો પાત્ર બની શકે. ભક્તો ક્યારેક ક્યારેક આપણું હૃદય નાચી ઉઠે. ભક્તો સરદાર મંદિરનું ખાતમુહૂર્ત થયું એ વખતે મેં એક ભગતને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ 21 લાખમાં આપેલી, પણ 2-3-4 વર્ષ વ્યતીત થઈ ગયા. સમજણ કેવી હોવી જોઈએ, કોઈની ઉપર ભગવાનને સાધુ લીજે, કેવા ફેરફાર કરનારા કેટલા ફેરફાર કરી શકે બતાવું. પણ એ ભગત જે લખાય ત્યાં કાંઈ ધંધામાં ન મળે, મહિને 10,000 ન કમાય. એટલે પછી મનમાં મને એમ થયું કે એને પૂછ્યું તો એ બિચારો દુઃખી થાય, એને કાંઈ પૂછ્યું નથી. અમેરિકા ગયેલા ને એક ભગતે મને વાત કરી, મને કહે સ્વામી આપણે મંદિરની મૂર્તિ અપાઈ ગઈ. એટલે મેં ચોખોડ કરી, આવી રીતે આપી, પણ આપી શકે તેમ એ પૂછી નથી, તો હું આપી દઉં. મેં કીધું વાંધો ને, 21 લાખનો ચેક આપી દીધો, અને ચેક અહીં તો વટાવી દીધો, વાપરી નાખ્યા. અને બન્યું એવું, જેને 21 લાખ રૂપિયાની મૂર્તિ લખાવી હતી ને, એને પડ્યા પડ્યા ઠાકોરજી રથ લખાવી હતી ને, એક જૂની ફેક્ટરી પડી હતી, 10 લાખ લીધી હતી, 86 લાખમાં વેચાણી. એને મને ફોન આવ્યો, મને કે મારે પેલા રૂપિયા આપવાના છે, ભારે કરી. મેં તો પેલા રૂપિયા લઈને વાપરી નાખ્યા હતા. મેં ફોન કર્યો અમેરિકા, આ પીઠ ઉપર બેસીને કહું છું, મેં ફોન કર્યો. મેં કીધું આવી આવી પોઝિશન નિર્માણ થઈ છે, મેં તમને તેની વાત કરી હતી, એ ભગતને ફેક્ટરી હરખી હાલવા માંડી, ને સોરી ફેક્ટરી વેચાઈ ગઈ, 86 લાખ રૂપિયા એને મૂર્તિને રૂપિયા આપવા છે, તો શું કરશું? તમારા રૂપિયા પાછા આપો. મને કે ના ના, એના એના રૂપિયા તમે લઈ લો. મેં કીધું તમારા રૂપિયા, મને કે મારા, તમે તારે ગમીને વાપરજો, ને મારે તો ભગવાનને અર્થે વાપરવા. આની ઉપર રાજીપો થાય, નતર માણા તમને ખબર, એક લીટી નો બદલવા દે, એક લીટી નો બદલવા દે. અરે કંકોત્રીમાં જરાક નાના અક્ષર લખાણા હોય ને, તે બાપડો યજમાન થયો પણ રૂપિયા જમા ન કરે, મારા નાના અક્ષર લખ્યા. ભલા માણા કંકોત્રીમાં નાના લખ્યા, પણ ઠાકોરજીના દિલમાં તારા મોટા અક્ષર લખાઈ ગયા, મોટા અક્ષર લખાઈ ગયા છે. હું કામ ચિંતા કરશું, બહુ કઠણ છે. ભગવાનને, ભગવાનના સંત, ભગવાનના આચાર્ય મારાના વચને ફેરફાર કરી નાખે, એ મેદાન મારી જાય, મેદાન મારી. અને ભક્તો જેણે જેણે ફેરફાર કર્યા એ મેદાન મારી ગયા. આપણા નરસિંહ મહેતાનો પીપલાણાનો પ્રસંગ, કાર્યાણે આવ્યા, ઈ તે રૂપિયા લઈને આવેલા, મારા 300 રૂપિયા હશે રસોઈના, મારા 300 રૂપિયા રસોઈને, મારા કે રસોઈ બસોઈ લેવાની થતી નથી, અમારે કડિયાને ચૂકવવા છે. મારે કે મહારાજ મારે કડિયા નથી ચૂકવવા, મારે રસોઈ આપી, મારા કે તો મારે તાર રૂપિયા નથી જોતા, જા વેતો થા. અને મહારાજ એમ કીધું, જરાક ભગત નારાજ થઈ ગયા, હાલતા થયા. દરવાજે મુક્તાન સ્વામી મળ્યા. મુક્તાન સ્વામી કીધું, ભગત ઘડીકમાં કેમ ઉપડ્યા? તો કૂપડું નહીં, રસોઈ આપવા માટે આવ્યો હતો, અને મારે તો રસોઈ ના પાડી કે કડિયાન ચૂકવવા છે, તે કડિયાન ચૂકવવા માટે લાવ્યો તો રૂપિયા. અને ત્યારે મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો કે ભગત શું કામ તમે રસોઈ આપી હતી? તો રસોઈ ન આપું, મારે રાજી થાય, સંતો રાજી થાય. ત્યારે સ્વામી કે ભલામણા તારે રાજી જ કરવા હતા, એ રસોઈ લઈને રાજી થાય તોય ભલે, કડિયાને ચૂકીને રાજી થાય તોય ભલે, તમારે તો રાજી જ કરવા હતા. તો એ મારી વાત તો ભૂલાઈ ગઈ કે એ વાત સાચી. હવે સ્વામી હું કરું? સ્વામી કે પાછો જા. અને નરસિંહ વિપ્ર પાછા મહારાજ પાસે આવ્યા, અને મારાને પગમાં મૂકી, મારે કે લ્યો મહારાજ 300 રૂપિયા. મહારાજ કે અમે એની રસોઈ નહીં આપી, કડિયાને ચૂકવશું. મારે કે મહારાજ આપને યોગ્ય લાગે રસોઈને આપો, અથવા કડિયાને ચૂકવો, આપને યોગ્ય લાગે ને તો કુવામાં નાખી દો, મેં તમને આપ્યા, મારી વાત પૂરી.
આન મારા દુભાતન ભેટી પડ્યા, મારા કે સાબાશ સાબાશ, મારથી કોણ મળ્યું હામુ? મહારાજ મુક્તાનંદ સ્વામી મહારાજ કે તો હાચું, અમે એને સત્સંગની માનું બિરુદ આપ્યું, સ્વામી આ સાર્થક કર્યું, સાર્થક. એ તો ભક્તો જરા કામ કાર્યક્રમ ફેરફાર કરવાનો થયો હોય તો નો ફેરફાર કરે, નો ફેરફાર કરે, એ ફેરફારે ન કરે રાજી કોઈ પ્રાપ્ત ન કરી શકે. ગમે તેટલો ફેરફાર કરવો પડ્યો તો ફેરફાર કરી હગે એ રાજીપાને પ્રાપ્ત કરી હગે. યાદ રાખજો, દાખલો ઓછો હોય તો રાજી કરી જાય, દાખલો ઘણો કરે પણ રાજી ન કરે. સ્વામી એમ વાતમ લખ્યું સ્વામી કે એ બે જણાનું કામ મંદિરમાં એકલો કરતો પણ મનનું ધાર્યું કરે રાજી પણ પ્રાપ્ત કરે. અને ભલે મોટા સાધુના વચને સૂતો રહેતો હોય તો પણ એ રાજીપો પ્રાપ્ત કરી જાય. બાપ રાજીપો પ્રાપ્ત કરી જાય. રાજીપો વાત આખી અલગ છે, રાજીપો વાત જ આખી અલગ છે. અને ફેરફાર કરી હગે તો જ રાજીપો પ્રાપ્ત થાય. યાદ રાખજો, ત્રણ ત્રણ જણા કડિયાના પગારને ચૂકવા ફેલ થયા, ખલડિયાદના ખ્યાંગાર ભગત આવ્યા, ખ્યાંગાર ભગત. અને મહારાજની સેવામાં બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી હતા. મહારાજ કીધું ભગત વ્યવહારે કેમ છે? મહારાજ બહુ સારું છે. વળી પાંચ દસ મિનિટ થઈને પૂછ્યું ભગત વ્યવહારે કેમ છે? બહુ સારું. ત્રીજી વાર પૂછ્યું ભગત વ્યવહારે કેમ છે? બહુ સારું. અને મહારાજ બારી ગયા એટલે બંને સંતોને હાથ જોડીને પૂછ્યું, મહારાજ ત્રણ ત્રણ ફેરી મને વ્યવહારનું પૂછ્યું તે મારાને કાંઈ કામ છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી કીધું હા, કડિયાના પગાર ચૂકવવાના છે. અને ખ્યાંગાર ભગત ઇમેજવાળો માણસ ગામમાં જઈને 500 રૂપિયા લઈ આવ્યા. મારના ચણાવીમાં 300 મૂક્યા. મહારાજ 300 કડિયાના પગાર માટેના, 100 રૂપિયા આપના માટે, 100 રૂપિયામાંથી સંતો રસોઈ આપજો. અને આનંદ કરોડો બ્રહ્માના માલિક ઉભા થઈને ભેટી પડ્યા, સાબાશ ખેંગાર સાબાશ, તને રાજી કરતા આવ્યો. ભક્તો આ ધરતી પર આવે ત્યારે ભગવાન ન તો એને ક્યાં રૂપિયા તાણ, પણ કેમ કરી રાજી પણ વ્યક્ત કરો, એટલા માટે આવી આવી લીલા કરે. એમાંથી કો ખોહરવા નીકળે જાય, બાકી હલવાઈ જાય એમ માને મહારાજે રૂપિયા માગમાં કરે, એવો સંકલ્પ થાય એને ભૂલાય જાય. અબજો બ્રહ્માંડોની માલિક છે, એને રૂપિયાને રે ક્યાં લેના દેના બાપ, ક્યાં લેના દેના. એને એને પામી જાય, એને રૂપિયા સાથે મતલબ ન રહે, એને શું મતલબ હોય. પણ જીવને સમજવું બહુ ગહન છે, બહુ ગહન છે. સમજી જાય તો બેડો પાર થઈ જાય. એટલા માટે મહારાજે વડતાલના 20માં વચનામતમાં કીધું, ત્યાગી ગુરુનો કાંઈ મેળ નથી, જેની સમજણ શ્રેષ્ઠ ઈ શ્રેષ્ઠ, ઈ શ્રેષ્ઠ છે. ક્યારેક ક્યારેક માણને સમજણમાં કાંઈ ઠેકાણ નહીં બોલો. અને સમજણને સત્સંગ હરખી કરાવો. સત્સંગીને સમજણ એક ગામમાં મારી પ્રતિષ્ઠા હતી ઘણા વર્ષ થયા. એમાં એક મુખ્ય યજમાન કરેલા, મુખ્ય યજમાન કરેલા તો જાણે મુખ્ય યજમાન થયા તો એના મનમાં કોણ જાણે હું થઈ ગયું છે. હજી શોભાયાત્રા નીકળે ને તે વિડીયાવાળા કાંઈ મારા છે, કોઈ માથે વિડીયો નહીં જવા દેવાનું, કે મારી ઉપર જ વિડીયો રહેવો જોઈએ. બોલો બિચાર કંઈ બોલો નહીં કે વાંધો નહીં. પછી કથા સ્થળે પહોંચી, પોથયાત્રા બીજા બધા યજમાનો પૂજન કરવા માટે આવવા માંડ્યા. જોતો જ આવેલા મેં પાછું એટલે વિડીયાળમાં, મેં તને કીધું ને મારા સિવાય કોઈના પર વિડીયો ન જો ને ટાટિયા ભાંગી નાખાય. પછી ભગતને યજમાનને બોલાય, મેં કીધું ભલામણા અત્યારે અત્યારે કેન્સર કે નાખો યજમાન તરીકે, તાર રૂપિયા પાછા આપી દઈશ. તે હું બધાને કાંઈ વેચાતા લઈ લીધા. ભલામણા તને તો આનંદ હોવો જોઈએ કે ઠાકોરજી મને લાભ આપ્યો, આપણું ક્યાં કશું છે, મને લાભ આપ્યો કે હું યજમાન થઈ શક્યો, આવા મારા ભાગ્યથી એવો તને આનંદ. જોકે અહીંના યજમાનો ભક્તો બહુ સમજણવાળા છે, આવા જોવા. જોકે ત્યાર પછી એક જ ફેરી આખી લાઈફમાં આ 400 સાડી 400 કથા મેં એક જ ફેરી એવા ફટકાણ કાંઈ બધી નહીં, પણ તો કથા એ બંધ કરી દેવી પડે ને એવા એવા ફટકાય, એક જ ભટકાણ. ભટકાણા તો ખરા, પણ મને એમ કે રૂપિયા આપી દીધા છે, 6 મહિના પછી ખબર પડે હજી રૂપિયા નથી આપ્યા. સમજણ બહુ મહત્વની, જીવનની અંદર સમજણ બહુ મહત્વની. સુવ્રત મને કે પ્રદાવશી અદ્ભુત સમજણ આજ ધર્મ દાદા અને ભક્તિ માતાને બાલ શર્માજી આપી રહ્યા છે. બેટા પતિવ્રત ધર્મનું તું પાલન કરજે, અને સાંભળે એક ધર્મ દેવ સિવાય જગતના તમામ પુરુષ પ્રત્યે પિતા પુત્ર અને ભાઈની ભાવના કેળવશે. અને ત્યારબાદ ધર્મદાદાને પણ અદ્ભુત ઉદ્દેશ આપ્યો, હે ધર્મદેવ સાંભળ બેટા, આજથી આ ભક્તિ તમારા અર્ધાંગના બન્યા છે, જોજો એની વાતને સમજવાનો પ્રયાસ કરજો.
અને એક ભક્તિ સિવાય કોઈ નારી મનને ક્યારે જોડશો નહીં એની ભાવનાને સમજવા પ્રયાસ કરજો. અને કદાચ નાની મોટી મિસ્ટેક થાય જિંદગીમાં એની પર હાથ નહીં ઉપાડશો. ભક્તો તમને બધાને કહું છું, અહીંયા બેઠેલાને કહું છું, ઘેરે બેસીને સાંભળનારને કહું છું, પોસાય તે પોઝિશન નિર્માણ થાય, ઉગમણાને બદલે આથમણ ઉગે તો પણ તમારી નારીની ઉપર હાથ નહીં ઉપાડશો, હાથ નહીં ઉપાડશો. બોલતા નહીં, નારીની ઉપર હાથ ઉપાડો. એ મર્દી મર્દાનગી નથી બાપ, મરદ તો સંરક્ષણ કરે, એનું રક્ષણ કરે, એમના મરદ હોઈ શકે. માટે પ્રતિજ્ઞા કરજો, આ જુદી ભૂલ કરતા હોય ભૂલને સુધારી લેજો. તમે કલ્પના કરો કેટલો તમારા ઉપર ભરોસો મૂક્યો હશે. વિચાર કરો, હજારો યુવાનોમાં કોઈને સિલેક્ટ નહીં કરતા, પોતાની દીકરીનું કાંડું તમને સોંપવા માટે તમને સિલેક્ટ કર્યા. મારી દીકરીને સાચવશે, મારી દીકરીને આ યુવાન સુખી કરશે એમ નિર્ધાર કરી અને પોતાની કલેજાના કટકા સમાન દીકરીનો હાથ તમારા હાથમાં સોંપ્યો અને તમે પશુવત એને માર મારો. એના મા બાપને સમાચાર મળે, એના ભાઈને સમાચાર મળે, તેની દિશા શું થાય? અને હું તમને એમ કહું, તમારી બહેન કે તમારી દીકરીને, તમારા જમાઈ કે તમારી જીજાજી માર માર તમને કેમ થાય? ભૂલતાની તમારા પત્ની છે, પણ કોકની દીકરી છે, કોકની બહેન છે. નહીં જ ભૂલો અગતરાયમાં, પણ હોય તો સુધારી લેજો, હોય તો સુધારી લેજો. નાની નાની વાતમાં આટલી ભૂલ થાય, ઉપાડે લાફો જીકી દે. હું કોઈ એને જ ભૂલ થાય ને તમે લાફો જીકી દો, તે તમારી ભૂલ નહીં થતી. એને ઈ હામો જીકવા મળે તો શું દિશા થાય? મહેરબાની કરી ઈ માર્ગ પકડશો. અદભુત ઉપદેશ આપ્યો છે બેટા, ભક્તિની ભાવના તમે સમજો. અને સંત તુલસીદાસજી પણ એવું કહે છે, એ તો અજ્ઞાની માણસો બેફામ વર્તે. ડોલે ગવાર પશુ ઔર નારી, ડોલે ગવાર પશુ ઔર નારી, ડોલે ગવાર પશુ ઔર નારી, ડોલે ગવાર પશુ ઔર ચરતાડન કે અધિકારી, એ ચરતાડન કે અધિકારી, એ ચરતાડન કે અધિકારી, એ ચરતાડન કે અધિકારી. નીલાબેન, નીલાબેન સંજયભાઈ પટેલ, ગામ વિસાદપુર અમદાવાદ, લક્ષમાંથી 15,000 આવે છે. તુલસીબેન મંજીભાઈ પડસાળા, ગામ હેમા, લક્ષ ચેનલમાંથી જગન્નાથપુરી માટે 55,000 આવે છે. રમેશભાઈ ગોરધનભાઈ ભુવા, ગામ પારડી, રાજકોટ, લક્ષમાં 15,555 આવે છે. અક્ષણ્યાસી રોજીભાઈ બાબાભાઈ અકબરી, ગામ નપાણિયા ખીજડિયા, હસ્તે મહેન્દ્રભાઈ ભાણાભાઈ, લક્ષમાંથી 15,000 રૂપિયા આવે છે. અર્જુનભાઈ લક્ષ્મીદાસભાઈ હિરાણી, પુત્ર ભાવિક તથા રાજુબા, રાજુબા તથા જયાબા તથા નારાયણ બાપા અગતરાય, 5 ફૂટમાંથી ભક્તો 15 ફૂટ એટલે 15,000 રૂપિયા કરાવે છે. સાદર સ્વીકાર કરવામાં આવે છે. આ બધું જગન્નાથપુરનું જે દાન આવ્યું, સાદર સ્વીકારવામાં આવે. ડોલ ગવાર પશુ ઔર નારી, 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 એ ચરતાડન કે અધિકારી, એ ચરતાડન કે અધિકારી, એ ચરતાડન કે અધિકારી, એ ચરતાડન. ઢોલ ગવાર એટલે પાગલ, પશુ ઔર નારી, આ ચારને ટીપી જ નાખો. તુલસીદાસજી કહે એ અજ્ઞાનીની વાતો છે કે ઢોલને જેટલો વધારે ટીપે એટલો હારો વાગે, પાગલને માર માર એટલો કાંઈક ડાહ્યો થાય, પશુઓને માર માર તો સીધું ચાલે અને નારીને મારે તો કયાકરી થાય. આ વાત અજ્ઞાનીના કથનો છે બાપ, જ્ઞાનીના નહીં, જ્ઞાનીના નહીં. જિંદગીમાં આજ પછી નારી રૂપ હાથ નહીં ઉઠાવશો. અને વડીલોને કહું છું, કદાચ યુવાનીમાં છોકરાઓ ભૂલ કરે ને, જેમ બાલ શર્માએ પોતાના પુત્ર ધર્મદેવનો ઉપદેશ આપ્યો જિંદગીમાં ભક્તિ ઉપર હાથ નહીં ઉપાડતો, એમ તમારે પણ બાપ તમારા દીકરાઓને સંસ્કાર આપ. બેટા ખબરદાર હાથ ઉપાડ્યો છે તો એમ નહીં માની મારી વહુ છે,
સાંભળ, તારી પત્ની પણ મારે માટે મારી દીકરી સમાન છે, મારી દીકરી સમાન. ખબરદાર, કોઈ આઠ ઉપર વડીલોને કહું છું, તમે પણ આટલા સાવધાન બનશો. એ ભૂલતાની ભક્તો, જે ઘરમાં જે પરિવારમાં નારીનો સમાન હણાશે એ ઘર દુખી થઈ જાય, એ ઘરમાં કોઈ દી શાંતિ નહીં થાય. જેને શાંતિ જોતી હોય એને ઘરની અંદર નારીનું સમાન સદૈવ માટે જળવાવું જોઈએ. અને સ્ત્રી ભક્તો પણ ખૂબ સાવધાનીથી જીવન જીવે, એ ભૂલે નહીં. આખા ઘરનું ઢાંકણ કોઈ હોય તો હું પોતે છું, આખા ઘરનું ઢાંકણ છું. મારે મારા પરિવાર, હવે મારું આ જ ઘર, સાસરે આવ્યા પછી સસરાનું ઘર, એ જ મારું ઘર, એ એ ઘરનું ઢાંકણ બનીને મારે રહેવું જોઈએ. ઘરમાં કદાચ દેશકાળ હોય, ક્યારેક રૂપિયા હોય કે ન હોય, પણ મારા ઘરની ઇમેજ કદી પણ બહાર ન જવી જોઈએ. કદી પણ મારા ઘરની ઇમેજને ડાઘ લાગે એવું ન થવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું, માનો ઘરમાં કદાચ તકલીફ ચાલે છે અને પોતાના પિતાનો ફોન આવે, એની માનો ફોન આવે, ભાઈનો ફોન આવે, કેમ છો ભાઈ, બધું સારું છે. યાદ રાખજો, પોતાના ભાઈ કે પોતાની બહેન કે પોતાના માત પિતાને આગળ પણ પોતાનું ઘર વગોવાય, સસરાનું ઘર વગોવાય, એવો એક શબ્દ ક્યારેય નારી ન કહે, ક્યારેય નારી ન કહે. આ જ મારું ઘર, આ જ મારો પરિવાર. નારી પણ એટલો ખટકો રાખે. અને દેશકાળ જ્યારે હોય ને, વિપરીત દેશકાળ હોય ને, ત્યારે નારી પોતાના પતિનો પડછાયો બની ઊભી રહે, પડછાયો બની ઊભી રહે. એમ કહી દે, આપ ચિંતા નહીં કરતા, જ્યારે પણ જરૂર પડશે ને હું તમારી સાથે જ છું. અરે અરે, કાળી મજૂરી કરશું, આપ ચિંતા નહીં કરતા. નારી પતિનો પડછાયો બની રહે તો પરિવારની અંદર સુખ સમૃદ્ધિ આવશે, બાળકોની અંદર રૂડા સંસ્કારો આવશે. અદભુત ઉપદેશ આપી. આખી જતા જતા કીધું, જીવન દેશકાળ યુક્ત છે, ક્યારેક વિપરીત દેશકાળ આવે, નીકળવાનો રસ્તો ન મળે ને, ત્યારે આપણા કુળદેવ હનુમાનજી છે ને આરાધના કરજો. આટલું કહી અને બાલશેરમાં ઇટાર પ્રાંતમાં ગયા, વર્ષો સુધી હરિભજન કરી પરમાત્માના ધામમાં સીધા. આ બાજુ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. માતા ભક્તિ દેવીની કુખ થકી એક મહાન પુત્રનો જન્મ થયો, જેનું નામ રામ પ્રતાપભાઈ રાખવામાં આવ્યું છે. પુત્ર પ્રાપ્તિના આનંદમાં બહુ મોટો ઉત્સવ કર્યો, હજારો સાધુ બ્રાહ્મણને બોલાવ્યા, ખૂબ દાન દક્ષિણા આપી. પણ ધર્મ અને ભક્તિ મોટો ઉત્સવ કર્યો, એ આસુરી લોકોને જરાય ગમ્યો નહીં. આસુરે મનમાં વિચાર કર્યો, આ ધર્મ અને ભક્તિ આટલા બધા સુખ્યા કે થયા, અને કોઈ પણ ભોગે દુઃખીના ડાળી આકીને નાખાય. ભક્તો, અમુક અમુક ના કાંઈ જીવન હોય, બીજાના સુખને જોઈ ન શકે, કેમ કરીને હેરાન થાય, એને માટે મહેનત મળી. કોઈ પણ ભોગ્યાને હેરાન કરાય, સાધનો વેશ ધારણ કરીને ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે, ભિક્ષાવૃત્તિ જે પ્રાપ્ત થાય એમાંથી પાપાચાર આદરવા મેંડ્યા, દારૂપાન, મીઠ ભક્ષણ, વિચાર પ્રણામ એ સર્જાણું. ધર્મદેવને આજીવિકા આહિસ્તા આહિસ્તા ખલાસ થવા માંડી. અને તેમ છતાં લોકોને સંતોષ ન થયો, ઘરની દિવાલને ફાડી ઘરમાં જે કાંઈ હતું બધું પાડી ગયા. ધર્મદેવ અને ભક્તિ માતા કંગાલ બની, એવા કંગાલ બન્યા, પેટ ભરાય એટલું ભોજન ન મળે, બદન ઢંકાય આટલું વસ્ત્ર ન મળે. અક્ષનિવાસી લાભશંકરભાઈ, માવજીભાઈ હસ્તી, ઉમા બેન, દર્પણભાઈ પાઠક, ગાંધીનગર,
ન્યાથી ભક્તો લક્ષમાંથી 15,000 આવે છે જગન્નાથપુરી માટે સાદર સ્વીકાર કરવામાં આવે. પેટ ભરાય એટલું ભોજન ન મળે, બદન ઢંકાય એટલું વસ્ત્ર ન મળે, ભયંકર દુઃખમાં જીવન ઠેલાય. ભક્તો આપણે તો શું દુઃખો પડ્યા છે, ઘરું ખેંચે થોડું, આપણને તો શું દુઃખો પડ્યા છે. વસુદેવ અને દેવકીની સામે દ્રષ્ટિ જયારે નાખે, ધર્મ અને ભક્તિની સામે જયારે દ્રષ્ટિ નાખે, ત્યારે દુઃખ કોને કહેવાય ખબર પડે બાપ. 11-11 વર્ષ સુધી કારાગૃહની અંદર ગોંધાઈ રહેવું પડે, પેટ ભરાય એટલું ભોજન ન મળે, બદન ઢંકાય એટલું વસ્ત્ર ન મળે. એક દાડોમાં ભક્તિ દેવી રડી પડ્યા છે. બોલતાની દુનિયામાં ઘણા બધા દુઃખો હશે, પણ ગરીબી જેવું કોઈ દુઃખ નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કૃપાનાથ, કોઈને એવો દિવસ ની ઉગાડીશ કે જેને ભૂખ્યા સુઈ જવું પડે. કૃપાનાથ, કોઈની બેઇજ્જતી થાય એવું જીવને અંદર દુઃખ આપીશ. ગરીબાએ પૂરા પરિવારને પીલી નાખતી હોય છે. મહાત્મા ગાંધી કસ્તુરબા બિહારમાં પધાર્યા. ભયંકર ગરીબાઈ, આજે પણ એવી ગરીબાઈ દેખાય તે દાડે કેવી હશે. ગાંધીજી કસ્તુરબાને કહ્યું કે તમે નારીઓની શિબિરો કરો, ભલે સુખ ન હોય તો કાંઈ નહીં, પણ કમસે કમ એ ગંદા કપડાં બહુ પહેરે છે, તો એ કપડાને ધોવે, નાય ધોવે, પવિત્ર રહે એટલો તમે ઉપદેશ આપો. કસ્તુરબાએ શિબિર કરી, અને શિબિરમાં કસ્તુરબાઈ બધી નારીઓને કહ્યું છે કે તમારે બધાને મારા તરફથી એક આજ્ઞા છે, રોજ સ્નાન કરી અને ધોયેલા કપડાં પહેરવા. પ્રતિસાદ સભામાંથી ન આવ્યો. કસ્તુરબાઈ કીધું, કેમ મારી વાત તમને નથી મનાતી? કાંઈ ઉત્તર ન મળ્યો. કસ્તુરબા બોલ્યા છે, કેમ તમે કોઈ બોલતું નથી? ત્યારે એક નારી ઉભા થઈને હાથ જોડીને કહ્યું છે, માં અમને માફ કરશે, અમને મનમાં એમ થાય છે કે મારે ધોયેલા કપડા પહેરવા જોઈએ, અમારા કપડાને ધોવા જોઈએ, પણ કપડાને ધોઈએ કેમ? અમારી પાસે બીજા વસ્ત્રો હોય તો એને બદલાવીને આને ધોઈને. અમારા ગામમાં એક એવી નારી નથી જેની પાસે બીજી જોડી કપડા હોય, બાપ બીજી જોડી કપડા હોય. કસ્તુરબા રડી પડ્યા.
મહાત્મા ગાંધીને જ્યારે મળવા ગયા, મહાત્મા ગાંધીએ પૂછ્યું, કા શું થયું, શિબિર સફળ? કસ્તુરબા ઉત્તર ન આપી શક્યા. કસ્તુરબા રડી પડ્યા. મહાત્માએ પ્રશ્ન કર્યો, કેમ દેવી રહ્યા? માફ કરજો, મને એમ થાય છે કે નારીઓની શિબિરમાં નોકરી હોત તો સારું હતું. કેમ? એની સ્થિતિ જોયા પછી મારું દિલ દ્રવી રહ્યું છે. તમે કીધું તું કહેજો, બધાએ કપડાં ધોઈને લાવે, ધોઈને પહેરે, પણ આખા ગામમાં કોઈ નારીની પાસે કપડાં બદલવા માટે બીજી જોડી કપડાં નથી, બાપ કપડાં નથી. હું ઘણી ફેરી કથામાં કહું છું, ઠાકોરજી થોડીક સંપત્તિ આપે તેમ 50-50, 60-60 જોડી કપડાં રાખો, 50-50 જોડી બૂટ રાખો, એને બદલે થોડાક ઓછા કપડાં રાખો, થોડા ઓછા બૂટ રાખો, 1-2 જોડી રાખો, 5-7 જોડી કપડાં રાખો. એ બચેલી રકમ કોઈ ગરીબ નિરાધાર દિન દુખિયાને આપો ને તો બાપ કોઈના છોકરાને તેમ ભણાવી દેશો. કોઈનો અટવાતો આત્મા ભૂલતાની બાપ તમારી ધન સંપત્તિ પ્રાપ્ત થશે. જન્મ મરણ વચ્ચે જોકા ખાતો છે અને કોઈની જીવન દોરી મળી જાય, જીવન દોરી મળી જશે. માટે નક્કી કરજો, ખોટા ફેલમાં જિંદગીમાં નહીં જાય, ખોટા ફેલમાં નહીં જાય. ગરીબાએ બહુ ભયંકર દુઃખ છે. આ ધર્મ અને ભક્તિનું જીવન દુઃખમાં ઘેરાઈ ગયું. ધર્મદાદા ઘણો પ્રયાસ કરે આ દુઃખમાંથી બહાર નીકળીએ. પ્રાપતિ વિપત્તિ આવે ને ત્યારે બાપ તમે જ્યાં હાથ નાખો ને ત્યાં આવવું પડે, હાથ નાખો ત્યાં આવવું પડે, ક્યાંય સફળતા ન મળે. માનુષને આપત કાળ આવે, માનુષને આપત કાળ આવે, માણસનું પ્રારબ્ધ જયારે ફૂટી જાય, સમય ને સંજોગ ભવડામાં લઈને ત્યારે બાપ એની કૌશલ્યતા, એની હોશિયારી, બુદ્ધિ કોઈ કામ ના આપે.
ઉનર કરો હજાર ભાગ બિન મિલે નહીં ચિઠ્ઠી લખી કીર્તાર કર્મ પ્રમાણે રોજિયા કર્મ પ્રમાણે રોજિયા તારો કી જોત મે ચંદ્ર છુપે ની રવિ છુપે ની બાદલ છાયો રીડ પડે રજ પુત છુપે ની દાતા છુપે ની માંગન આયો ચંચલ નારિકા નયન છુપે ની પ્રીત છુપે ની પીઠ દિખાયો કવિ ગંગ કહેશો ને શાકબર કર્મ છુપે ની ભભૂત લગાયો કર્મ છુપે ની ભભૂત લગાયો હજારો પ્રયાસો કરે તેમ છતાંય માણસ નિષ્ફળ જાય બાપ મજબૂર માણસને ગોટો વાળી દે મજબૂરી માણસને ગોટો વાળી દે બાપ ભલભલાને ભાંગી નાખે મજબૂરી ભલભલાને ભાંગી નાખે સાચું કહું છું કોઈ નિરાધાર દિન દુખે તમારે આંગણે આવીને વરેને મદદ કરજો સાચું કહું મેં એજ્યુકેશનનો જે માર્ગ પડ્યો એની પાછળ મેં સમાજની બધી જોઈ છે સમાજનું દુઃખ જ્યારે જોયું ને ત્યારે ભક્તોએ માર્ગ પકડ્યો છે અને વિચાર થયો હોઉં સમાજનું આટલું બધું દુઃખ કારણ કે અમારે બધે ફરવાનું હોય એવા અનેક પરિવારો છે અનેક એવા બાળકો છે જેને જીવનમાં કાંઈક કરી છૂટવાની ભાવના છે પણ એની મજબૂરી એને સદૈવ માટે ગુલામના ગુલામ રાખે ગુલામના ગુલામ રાખે ભક્તો હમણાં જ એક કથા મેં કીધું હતું આપણે ત્યાં સરદારમાં 850 વિદ્યાર્થીઓ ભણે છે એમાં ભક્તો કોળી પટેલના 92 છોકરાઓ ભણે છે 92 છોકરાઓ કોળી પટેલના ભણે છે ભક્તો તમને આશ્ચર્ય થશે ને તો એમ કહેવાય કે એને લોકો થોડા તરછોડતા હોય પણ એને અમે હૃદયના શણગાર બનાવ્યા એ વિદ્યાર્થી પણ એટલા બધા હોશિયાર એટલા બધા હોશિયાર છે 850 વિદ્યાર્થીઓની ધાર્મિક પરીક્ષા મારી ગયા વર્ષે હતી 11 વિદ્યાર્થી 99% લાવ્યો અમે એક વિદ્યાર્થી 99.5% લાવ્યો અને બાપ એ કોળી પટેલનો દીકરો હતો કોળી પટેલ સાચું કહું છું અમીરોના તો હજારો લોકો હોય છે ગરીબનું કોઈ હોતું નથી ગરીબનું કોઈ હોતું નથી ગરીબને જાજા સગા સંબંધી ન હોય કારણ કે ગરીબનો કોણ સગો થાય ગરીબને કોણ યાદ કરે કે મામા મારો મામા દીકરો હતો કોઈ કે એ તારો મામા દીકરો થતો હતો કે ના એ શેટે શેટે થાય છે હગો થતો તો શેટો જાય અને અમીર હોય ને તો છેટો હોય 15 પેઢી આંબે હાવ નજીકના હગા હાવ નજીકના હગા બાપ દુનિયા તો સ્વાર્થની હગી છે સ્વાર્થની હગી છે એક પરમેશ્વર તત્વ એવું છે જેથી તમને આખી દુનિયા તિરસ્કારીને કાઢી મૂકે તે દાડે પરમાત્મા તમારું કાંડું પકડે લે કાંડું પકડે લે આખી દુનિયા જાકોર દે દે આપે તે દાડે મારો ઠાકોર તમારી પડખાઈ નું ભોરી જાય માટે કહું છું એને આરાધના કરતા રહેજો ભજન કરતા રહેજો ભજન કરતા રહેજો અહીંયા બેઠેલા ને કહું છું લક ચેનલમાં બેઠેલા ને કહું છું જિંદગીમાં ક્યારે પરમાત્મા નહીં છોડશો તમને આસમાને 18 દે એટલી ઊંચાઈ આપે તેમ છતાં ભગવાનથી દૂર નહીં જતા ભગવાનથી દૂર નહીં જતા ભગવાનથી દૂર જો તમે નહીં જાઓ ને તો દિવસે દિવસે તમારી ચડતી કળા રહેશે અને આપત્તિ વિપત્તિમાં પણ તમને હિંમત રહેશે બધાએ મારો સંગ છોડ્યો પણ મારો ઠાકોર તો મારી હારે છે ને મારો ઠાકોર તો હારે છે દેશકાળમાં દુનિયામાં કોઈ કોઈનું થવા તૈયાર નથી તો ગરીબોની શું સ્થિતિ હોય શું સ્થિતિ હોય અને ખબર નહીં અમીર સંસારીને તો કદાચ દિલ રહે કે ન રહે ક્યારેક ક્યારેક અમીરા આવ્યા પછી મોટી મોટી સંસ્થાઓ પણ દિલને વેચી નાખીને પથરાઓ ગોઠવી દે ત્યારે આપણા હૃદયમાં દુઃખ થાય ત્યારે દુઃખ થાય એક સત્ય ઘટના કહો ભક્તો એક ભાવનગરનો યુવાન સરદારમાં ભણતો હતો રાજકોટમાં એક બહુ મોટી કોલેજને ભણવા જાય એક ફેરી એના બાપુજીને બંને મારી પાસે હું વાડી હતો આપણી કુટીરમાં ત્યાં આવ્યા બનેલી સત્ય ઘટના પીઠ ઉપર બેસીને બોલું છું ભક્તો મારી પાસે આવીને મને કે સ્વામી જીભ તો નથી ઉપડતી પણ તેમ છતાં કહું છું બોલો શું કામ છે મને કે મારા દીકરાનું બીજું શેમ બગડશે સ્વામી તમે ફીની જો વ્યવસ્થા કરી દો તો મારો દીકરો ભણશે ને તો બીજું શેમ બગડશે કેમ બીજું શેમ બગડશે ત્યારે એના બાપાએ કીધું આગલા શેમમાં રાજકોટની જે કોલેજમાં ભણતો હતો પણ એની પાસે કોલેજની ફી ભરવા રૂપિયા નહોતા એને પરીક્ષા બેહવા ન દીધો છોકરો બહુ કરગર્યો હું ગમે એમ કરીને ભરી દઈશ મને બેસવા દો મને કે બેસવા ન દીધો
મને મતું આ શેમમાં મારીથી વ્યવસ્થા થઈ જશે. મારા બાપાએ બહુ મહેનત કરી, મેં મહેનત કરી, કોઈ સગા સંબંધી રૂપિયા આપ્યા નહીં, અને પરિણામે આ શેમમાં પણ એને બેસવા દે પોઝિશન નથી. મેં કીધું આગલા શેમમાં તું ક્યાં રહેતો હતો? મને ક્યાં સરદારમાં રહેતો હતો. મેં કીધું તો પછી તે મને વાત કેમ ન કરી? મને કહે ગુરુ મન થતું તું કહું, પણ મનમાં એમ થતું તું આપ એટલો બધો ખર્ચો કરો છો, રોજના લાખ રૂપિયા તો વિદ્યાર્થી પાછળ ખર્ચો છો, જમવાનું બધું ફ્રી, રહેવાનું ફ્રી, તો વળી હું ફીનું કેમ કહું? એટલે કહી ન ગયો એ ગાંડાભાઈ આ સરદાર છે ને તારું ઘર જ છે. સાચું કહું છું ભક્તો, અમારે ત્યાં ભણનારા 800 વિદ્યાર્થીઓ માને છે સરદાર અમારું ઘર જ છે, અમારું ઘર જ છે. અગતરાના પણ વિદ્યાર્થીઓ ભણે તેમ પૂછ્યો, ક્યારેક મુલાકાત લેજો. ફી ભરી દીધી, છોકરો પાસ પણ થઈ ગયો. મને કહે મારથી જ્યારે થાય ને તેનો આપી દઈશ. મેં કીધું તું ચિંતા નહીં કરતો, જેથી થાય તો આપજે, ન થાય તો નહીં આપતો, તું ટેન્શન નહીં લે, તું ભણે, બસ તું ભણે, ભણીશ તો તારા માટે બધા રસ્તા ખુલ્લા થઈ જશે, બધા રસ્તા ખુલ્લા થઈ જશે. કેટલી અમીર સંસ્થાઓ, કેટલી જેની ફી 40-40 કરોડ રૂપિયા બોલતી હોય, એ વિદ્યાર્થીના 25,000 રૂપિયા બાપ ન ભરી શકે, 25,000 રૂપિયા ન ભરી શકે, અથવા તો થોભી ન હગે. તમે કલ્પના તો કરો. એક બીજો વિદ્યાર્થી ભક્તો, આ પીઠ ઉપર બોલી બેસીને કહું છું ભક્તો, એ વિદ્યાર્થી એક સંસ્થાની અંદર ભણતો હતો, 11-12 ભણતો હતો, અને કંઈક મને કીધા, અત્યારે મને ચોક્કસ યાદ નથી આટલા રૂપિયા નક્કી કર્યા, પણ 12માની પરીક્ષા આપે એટલે કીધું તારા 5,000 રૂપિયા વધારે આપવા પડશે, અમારો ખર્ચો વધારે થાય છે. બોલો, બિલકુલ ગરીબ ઘરનો છોકરો, એને કીધું પણ મારી પાસે નથી તો કે ગમે તે કર, ને તાર પરીક્ષામાં નહીં બેહવામાં દેવામાં આવે. મેં મારા બાપાને ફોન કર્યો, બાપુજી 5,000 રૂપિયા વધારે માગે, પણ બેટા આપણી પાસે નથી તો મને પરીક્ષામાં બેહવા નહીં દે. અને સ્વામી મારી મમ્મીનો એક દાગીનો હતો ને ગીરવે મૂકીને મેં 5,000 રૂપિયા પહેર્યા, હું પાસ થઈ ગયો, પણ નાસ્તિક થઈ ગયો. મનમાં એમ થઈ ગયું કે આજ પછી કોઈ સાધુ પાસે કોઈ ના ગયો, નાસ્તિક થઈ ગયો. પછી અમરેલી એને કોલેજ કરી, અમરેલીમાં આપણી કથા એ કોલેજના 3જા વર્ષમાં તો કથા. અને એ વખતે સરદારની આપણી જે કાર્ય પદ્ધતિ એ મેં કથામાં કીધેલી, અને ભક્તો વારે વારે એટલા માટે કહું છું કે આ કોઈ સાંભળે એને પણ મદદરૂપ થાય એટલા માટે કહું છું, એને એને મદદરૂપ થાય. મનમાં એમ થયું ભલે ક્યાંય પણ એવું હોય તો નહીં જ, આમ કઈ મફતમાં રાખે હાવ, લોકો 5,000 બાકી ન મૂકે, આ મફતમાં રાખે, કોઈ કાળે ન બને. બધી વાતો જગતને ધૂતવાની વાતો, કારણ કે એને કડવો અનુભવ હતો, જગતને ધૂતવાની વાતો, મફત તો રાખે જ નહીં કોઈ. અને તેમ છતાંય કે હિંમત કરી, મારે માસ્ટર પાછું રાજકોટમાં કરવું હતું એટલે પાછો હું આવ્યો, અને સરદાર આવ્યો, ગુરુ તમે નહોતા, પતિત પાવન સ્વામી મને મળ્યા. મેં વાત કરી કે સ્વામી હું સારામાં સારા ફર્સ્ટ ક્લાસ પાસ થયેલો વિદ્યાર્થી છું, મારે માસ્ટર રાજકોટમાં કરવું છે, ગરીબ ઘરનો દીકરો છું, મારે અહીંયા રહેવું છે. સ્વામી એક પણ પ્રશ્ન પૂછ્યા વિના મને રાખી લીધો, અને ભક્તો સરદારમાં માસ્ટર કર્યું, અમે એને જીએસ પણ બનાવ્યો હતો. અને ભક્તો અત્યારે બહુ સારી કંપનીમાં અમદાવાદની અંદર જોબમાં લાગ્યો, પહેલો પગાર લઈને સીધો સરદાર આવ્યો કે મારે પહેલા સંતોને અને મારા વિદ્યાર્થીઓને જમાડવા છે. મેં કીધું તું જમાડની તો કાંઈ નહીં, પણ તું પરમાત્મા પ્રત્યે કોઈ નાસ્તિક નહીં થતો. મને કે ગુરુ આખી દુનિયાના દુઃખ મારે માથે ઠલવા જાય ને તો હવે મને ભગવાનમાંથી શ્રદ્ધા નહીં ડાગે, કે હવે શ્રદ્ધા નહીં. ગરીબના દિલને વાજ્યો, દિલને તાળા નહીં બાર દેતા, દિલને તાળા નહીં બાર, ને પથરા નહીં ખડકી દેતા, પથરા નહીં ખડકી દેતા. બાપ રૂપિયાનું ધોઈ પીવાના, હું તો જેટલો અમીરો બધાને કહું છું, રૂપિયાને ધોઈ પીવાના. મારી પાસે 50 કરોડ ને 100 કરોડ ને 500 કરોડ એ બધા પડ્યા રહે ને તને દુનિયા ઠૂઠામાં દઈને હળગાવી દે, તારા રૂપિયા બધા પડ્યા રહે છે, ઠૂઠામાં દે દે. પહેલા તું તારા હાથે તારું ધન સારે માર્ગે વાપરી નાખ. હું કદી એમને કહું તો અહીંયા વાપર, તમારું મન માને ને વાપરો, પણ બાપ વાપરતા રહો, વાપરતા રહો, વાપરતા રહો, પોતાના હાથે સારા સારા કામ કરતા રહો. ગરીબોના દિલને વાંચવાનું દિલ રાખતા રહો. ધર્મ અને ભક્તિ બહુ દુઃખી બન્યા છે, દુઃખ મીટાવવા માટે અયોધ્યા ગયા, ત્યાં એની એ પોઝિશન થઈ છે, ત્યાં છે કાશ્ય પહોંચ્યા, પણ
પોઝિશનમાં કોઈ સુધારો નહીં, કોઈ સુધારો નહીં. આખીર ત્યાંથી પ્રયાગ ક્ષેત્ર સુધી ગયા છે. અને ભક્તો, આપત્તિ વિપત્તિમાં દુનિયા કોઈ કાંડું પકડે નહીં. જેમ જેમ એ પોઝિશનમાંથી બહાર, તમને ખબર, પેલા ભિન્યાવરસ થતા, ભિન્યાવરસ એ માણસ ખૂટી જાય. જેમ નીકળવા મહેનત કરે એમ બીજા ખૂટતો જાય, જેમ નીકળવા મહેનત કરે એમ ખૂટતો જાય, એમ આપત્તિ વિપત્તિ માણસ ઘેરાઈ જાય, પણ જેમ બહાર નીકળવા મહેનત એમ ખૂટતો જાય. કારણ કે આ દુનિયાની અંદર દિલ વગરના ઘણા બધા અમીરો આટા મારે છે. એ ગરીબ નિરાધાર એની મજબૂરીનો પૂરો લાભ ઉઠાવે. અને ખબર છે કે આની પાસે જેમ બેન્ડ કરવાને માનશો એમ માગશોમાં બેન્ડ થઈ જાય. તારી ઘેરે પ્રસંગ આવ્યો છે, દીકરીને પરણાવી, 25,000 રૂપિયા આપું, પણ 4% વ્યાજ થશે, ચક્રવર્તી વ્યાજ લાગશે, ભલે વાંધો નહીં આપો. મજબૂર શું કરે બિચારો. તને તારી મા બાપના દવાના રૂપિયા આપું 50,000, પણ 5% વ્યાજ થશે, વાંધો નહીં આપો. મા બાપને લાલચે બિચારો 5% વ્યાજે રૂપિયા લેહે, 3%, 4%, 5%. એક તો મજબૂર છે, નથી ધંધાનો મેળ, નથી નોકરીનો મેળ, અને 3%, 4%, 5% વ્યાજ ચડે. બાપ, એ ક્યાંથી બહાર નીકળે, ક્યાંથી બહાર નીકળે, ખૂટી જવાનું. અને અમીરો એના દાગીનાઓ એના ઘર એની જમીનો પડાવી લે. અને એમ માને આપણે મેદાન મારી ગયા. બાપ, મેદાન મારી નથી ગયા, તમે મરી ગયા. મેદાન નહીં, તમે મરી ગયા. બાપ, તમારું દિલ મર્યું માટે તમે મરી ચૂક્યા. કોઈ ગરીબ, કોઈ નિરાધાર, કોઈ દિન દુખ્યો એનું તમે ઝૂંટવી લીધું. તમે જીવતા છતાંય મરદા બની ગયા, મરદા બની. હાચું કહું છું ભક્તો, તમને આ યુવાનોને કહું છું, ઠાકોરજી કરોડોની અબજો રૂપિયા આપે ને, ઠાકોરજીની કહેજો કૃપાનાથ, તારે ધન દેવું હોય તો સાથે દિલ પણ દેશે. તો ધન દે, દિલ ન દે ને તો મહેરબાની કરી મને ધને નહીં દેતો, ધને નહીં દેતો. તું ધન આપ પણ દિલ ના આપ, કોઈ નિરાધાર દિન દુખ્યાની હું હાય લઉં એવું મારે ધન નથી જોતું કૃપાનાથ. તો એવું ધન મને આપજે કે સાથે મારું દિલ એવું હોય, હજારો લાખો ના આશીષ નું પાત્ર બનું. ઠાકોરજીને પ્રાર્થના કરજો બાપ. પ્રદાવશી ધર્મ અને ભક્તિ બહુ દુઃખી થયા, પ્રયાગ ક્ષેત્રમાં ગયા છે. તે એક મહાન યોગ્ય નો મેળાપ થયો, એની સેવા કરતા કરતા ધર્મ દાદાને સાક્ષાત પ્રગટ ભગવાનના દર્શન થયા. પ્રતાપસિંહે પ્રશ્ન પૂછ્યો, આ યોગી કોણ છે, એનું શું નામ છે? યોગીનું નામ રામાનંદ સ્વામી છે. રામાનંદ મુનિ કહો છો, કશ્ય શિષ્ય છે સુરતા. આપને એકો રામાનંદ સ્વામી કોણ છે, કોના શિષ્ય છે, આટલી મહાન સામર્થ્યને કેમ પામ્યા? આપ તમામ કહાની મને કહો. અને એ વખતે સુરત મુનિ કીધું, પ્રતાપસિંહ સાંભળ, ઉત્તર હિન્દુસ્તાનની અંદર ત્રેતા યુગમાં પ્રભુ રાઘવનું જે પ્રાગટ્ય થયું હતું, એ પવિત્ર નગરીની અંદર સન 1795 શારદીય અષ્ટમીના દિવસે આ મહાપુરુષનું અજય વિપ્ર માતા સુમિતિના માધ્યમથી પ્રાગટ્ય થયું હતું. એનું નામ રામ શર્મા હતું. પણ થોડા મોટા થયા, શ્રીમદ ભાગવતને વાંચતા વાંચતા એક વાત પકડાઈ ગઈ, આ દેહ કરીને ભગવાન પછાય. વાત પકડાઈ ગઈ, પકડાય જાય ને કામ થઈ. વાત પકડાય કે દેહ કરીને ભગવાન ભજાય. તમને કહું છું ભક્તો, સત્શાસ્ત્રો વાંચજો, સત્સંગ કરજો, સાધુ પુરુષના જોગમાં રહેશો તો તમને પણ જીવન જીવનની વાત પકડાઈ જાય. બાપ, પકડાઈ જાય. આના દુનિયામાં તમે આવ્યા ને વાત ન પકડાણી તો તમે ફેલ. અહીં સિસ્ટમ છે કે નહીં, અમેરિકામાં છે ને, અમેરિકા, ઇંગ્લેન્ડ, બધા દેશોમાં રોડ ઉપર રેસ્ટ એરિયા આવે, રોડ ઉપર રેસ્ટ એરિયા આવે. આપણે ત્યાં બધે રેસ્ટ એરિયા જોઈએ લાગટ, ત્યાં અમુક અમુક 10-15 કિલોમીટર આવે. કોઈ બાથરૂમ જવું હોય તો બધી ત્યાં વ્યવસ્થા હોય, માણસો ત્યાં કોઈ ન હોય, પણ બધું હોય નેટ એન્ડ ક્લીન. એમાં મોટા મોટા બોક્સ ભરેલા હોય, રમકડા હોય અંદર, અને આમ રમકડાની ઉપર ચીપ્યો હોય. તમે $1 નાખો તો તમારે પછી દાંડિયો આમ આમ હલાવવાનું 2 મિનિટ, તો એ આમ ચીપ્યો હોય ને એ રમકડું પકડી લે, પકડીને ખાનું એમાં નાખી દે, અને ખાંડ નાખી દે તો $1 તમે નાખ્યો એ તમારું સફળ. રમકડું $5, $5 બહાર નીકળાય. પણ તમે આમાં ફેરવો, એમાં એ ચીપ્યા રમકડું પકડાઈ જાય તો $1માં તમને $5 રમકડું મળે, અને ચીપ્યામાં ન પકડાય તો તમારો ડોલર જાય. સમજાય છે તમને? દ્રષ્ટાંત સમજાય છે? એ મનુષ્ય દેહ મળ્યો છે બાપ, એ ચીપ્યો આપ્યો ઠાકોરજી, એ જો તમને ફેરવતો આવડે ને તો મોક્ષ પકડાય જાય, તો બાપ જન્મો જન્મનો કાટ ઉખડી જાય, કાટ ઉખડી જાય. અને જો ન પકડાણો એ ચીપ્યામાં મોક્ષ ન પકડાણો તો મનુષ્ય દેહ તમારો જાય ફેર, મનુષ્ય દેહ ફેર.
મુક્તિને માટે ઠાકોરજી માણસનો મોંઘો દેહ આપ્યો છે, પકડી લેજો, મોક્ષને પકડશો. પકડાઈ ગઈ વાત, ગીર રજા માગી મળી નહીં. વિદ્યાભ્યાસને બાને ઘરબાર છોડ્યા, અનેક સ્થાનો ફરતા ફરતા ગુજરાતની ધરતીમાં ભાવનગરની બાજુમાં ગોપનાથ નામના તીર્થમાં આવ્યા. તમને ભાવનગરનો શબ્દ આવ્યો એટલે આમંત્રણ આપી દઉં. આપણી 9 તારીખે કથા પૂરી થાય, ખબર છે ને તમને? 9 તારીખે અહીંયા બપોરે પૂરી થાય, 9 તારીખે ભાવનગર કથા ભક્તો સાંજે શરૂ થાય છે. ગોપનાથની અંદર આત્મદેવ આત્માનંદ નામના એક મહાન સંતનો ભેટો થયો. એ ગોપાળ બાવાના શિષ્ય હતા. એની સેવા કરતા ખૂબ રાજી થયા અને કીધું, બેટા માં કાંઈ ઈચ્છા? હા, ઈચ્છા શું? મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે બેટા. એ કામ તો ભારી કઠિન છે. સાંભળ, તારી ઈચ્છા છે પણ જો તારે પ્રગટ ભગવાનના દર્શન કરવા હોય ને, તારો અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો પડે, ભાગવતી દીક્ષા લેવી પડે. ગુરુદેવ આજે જ આપી દો. અને ભાગવતી દીક્ષા આપે છે, અષ્ટાંગ યોગ શીખડાવવા લાગ્યા પણ જોત જોતા અંદર અષ્ટાંગ યોગની અંદર પારંગત બન્યા છે. સમાધોબમ તેજશ્ચ વ્યાપ્નોત્કો બોધશા સ્વપશ્યત નિત્યદાવરણી તત્ર નારાયણમ નતુ. સમાધિ લાગી, સમાધિમાં તેજ 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 દેખાવા લાગ્યો છે. એકદમ ઉભા થઈ ગયા. અસંતુષ્ટ વ્યાકુલશ્ચ તદાસુ ગુરુમાં હતું. ઉદાસ બની આકુળ વ્યાકુળ થાય દોડતા દોડતા આત્માન સ્વામીની પાસે ગયા છે. બે હાથ જોડ્યા છે, ગુરુદેવ સમાધિ સ્થિતિ પ્રાપ્ત હમ સ્વામીન કૃણયા તવ, તમારી કૃપાથી મને સમાધિ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. પણ સમાધિમાં બ્રહ્મ તેજો નિરાકારમ તત્ર નારાયણ નતું, માત્ર મને બ્રહ્મ તેજ દેખાય છે. સાકાર બ્રહ્મ કૃષ્ણમ તુ નૈવ પશ્ચામી ભીપ્સિતમ, મને સાકાર બાંસરી વજાતા ભગવાન કૃષ્ણના દર્શન થતા નથી, માટે કૃપા કરો એ મને દિવ્ય દર્શન થાય. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીને સમજાવવા પ્રયાસ કર્યો છે. રામ શર્મા નામ રામાનંદ રાખ્યું છે. રામાનંદ સ્વામીને સમજાવવાનો પ્રયાસ કરે, બેટા સાંભળ, હજી તું બાળક છો, તને જાજુ જ્ઞાન ન હોય, હું તને સત્ય કહું છું. આકાર છે વિનોશોસ્તિ, નિરાકાર છે નાસ્તિ સ. આકાર માત્ર વિનાશ સર્જાવ, નિરાકાર નિરંજન તત્વ સત્ય હોઈ શકે. તેન ઇતિપ્ત ઉદ્ધવ સદ્ય મૂર્છા નરાધીપ. પણ આટલા શબ્દ સાંભળતાની સાથે મૂર્છા ખાય રામાનંદ સ્વામી ધરાશય થયા, ધરાશય. થોડીક વારે જાગૃત બન્યા, મનમાં વિચાર થયો, ગુરુના સંગે મને સાકાર ભગવાનનો ભેટો નહીં થાય, આમ નિર્ધાર કરી આત્માનંદ સ્વામીનો ત્યાગ કર્યો છે. પાછળ દોટ મૂકી આત્માનંદ સ્વામી, બેટે રામ મેરી બાત સુનો, જરા બાત તો સુનો, મેં સહી બાત બતા રહો, પરમાત્મા સાકાર હોઈ નહીં શકતે, અભી આપ છોટાપન મેં હો ને ઇસલે આપકો જ્ઞાન નહીં. અને એ જ વખતે પાછા વળી રામાનંદ સ્વામી કહ્યું છે, ગુરુદેવ માફ કરજો, હજારથી શ્રીમદ ભાગવત વાંચ્યું ત્યાંથી લિંગટ ગાંઠ વાળી દીધી છે. ભગવાન સદાય સાકાર જ હોય, નિરાકાર ક્યારેય ન હોય. આજ મારી મજબૂરી સાબિત નથી કરી શકતો, પણ હું પ્રતિજ્ઞાથી બદ્ધ બનું છું, એક ને એક દાડો એવા ગુરુની પ્રાપ્તિ કરીશ કે મને સાકાર પરમાત્માનો ભેટો થાય. અને સાકાર પરમાત્માનો ભેટો થાય પછી તમારી પાસે આવી તમને પણ સાકાર પરમાત્મા નિષ્ઠા દ્રઢ કરાવીશ. અને હું આપને સાકાર પરમાત્મા નિષ્ઠા દ્રઢ ન કરાવું તો મારું નામ રામાનંદ નહીં. બોલતા બોલતા રામાનંદ સ્વામી ત્યાંથી વિદાય લીધી. અને ભક્તો સંપ્રદાયનો ઇતિહાસ એમ કે રામાનુજાચાર્યજીના મિલન પછી ફરી વાર રામાનંદ સ્વામી એ આત્માનંદ સ્વામી પાસે, ગુરુદેવ બેઠ્યો મારી સામે, આપ કહેતા હતા ને ભગવાન નિરાકાર છે, બેઠો મારી સામે, હું આપને સાકાર ભગવાનના દર્શન કરાવી દઉં. અને આત્માનંદ સ્વામીને સાકાર ભગવાનના દર્શન કરાવ્યા અને બાંસરી વજાવતા ભગવાન કૃષ્ણના દર્શન થતાની સાથે આત્માનંદ સ્વામી જાગૃત બન્યા છે. પોતાના તમામ આશ્રિતોને પોતાની પાસે બોલાવ્યા છે અને કહ્યું, સાંભળો, ભગવાન નિરાકાર છે, મારી માન્યતા ભૂલ ભરેલી હતી, ભગવાન સદાય સાકાર છે. અત્યાર સુધી બધા મારા શિષ્ય હતા, મારે જે લેવલે જાવું તે લેવલે હું પહોંચી ચૂક્યો છું, હવે હું આ લોકમાંથી વિદાય લઈશ, તેમ બધા જ મારા જેટલા શિષ્ય બધા રામાનંદજીના શિષ્ય બની જાજો. આટલું કહે રામપુર નામના ગામમાં જાય આત્માનંદ સ્વામી લોકમાંથી વિદાય લીધી છે. રામાનંદ સ્વામી ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. શ્રીરંગ ક્ષેત્ર કેટલા ગયા, હું સાંગડી કરતો, શ્રીરંગ ક્ષેત્ર કેટલા ગયા આમાંથી મને દેખાય, બધાને તમે જ લઈ ગયા હતા. પોતાની રીતે અમારી હારે ન આવ્યા ને, એકલા ગયા હોય કેટલા, એવા કેટલા છે પોતાની રીતે ગયા હોય, એક બે, એક પરોજભાઈ, એક ઓલા બે ગયા. બોલો આપણે ટ્રેન ન કાઢી તો ઉપાય થી થાત, હવે આપણે કાઢ્યું નહીં તો ટ્રેન બેન, તમે તમારી રીતે જઈ આવજો, નતર કે અમને લઈ જાજો.
જોકે જગન્નાથપુરી મંદિરનો શિલાન્યાસ થશે ત્યારે ટ્રેન નીકળશે, પણ કઈ બાજુ હાલે કઈ નક્કી નહીં. આમી હાલે ને આમી હાલે, સાઉથમાં હાલે અને નોર્થમાં હાલે કઈ નક્કી નહીં. નીકળશે ખરી જયારે જગન્નાથપુરી મંદિરનો શિલાન્યાસ. તમારે બધાને આવવાનું શિલાન્યાસ માં. ત્યારે મને એમ છે શિલાન્યાસ માં હું તો તે દાડો વિચારું છું કે આ બધા જેટલા દાન કર્યો બધાને લઈ જશું, લઈ કેમ જાઓ? કારણ કે અત્યાર સુધી 23,000 નામ આવ્યા છે. કેટલા? શિલાલેખમાં 23,000 નામ આવ્યા છે. હજી તો શિલાન્યાસ કરવાનું બાકી છે. 62 કરોડ રૂપિયાનું દાન ભક્તો જગન્નાથપુરી માટે આવી ગયું છે. જગન્નાથપુરી ખરેખર ચમત્કાર છે. આટલું દાન આવું ચમત્કાર છે. બાકી અમે ને અમે તૂટી મેર્યા બાપા. આ સરદાર, ભાવનગર, મોવા ઘણા બધા સ્થાન આવું દાન નથી આવતું કે રમેશભાઈ. આવું દાન અને આવું દાન ઢગલા મંડાવતો ભૂકા નો કાઢી નાખીએ આપણે. 800 8,000 ભણાવો મળી બોલો. આવું આવે તો આવું નથી આવતું. જગન્નાથપુરી, જગન્નાથપુરી તમે ડિક્લેર કરો દાન આવવાની શરૂઆત થઈ જાય. ડિક્લેર કરો દાન આવવાની શરૂઆત. ખબર નહીં સંતો ભક્તોનો સંકલ્પ તો હતો જ, પણ લાગે છે ભગવાન નીલકંઠના પ્રસાદ થયા ત્યારે સ્વયં સંકલ્પ કર્યો આ મારું ભવ્ય મંદિર નિર્માણ. અનભક્તો 65 કરોડ આવ્યો, એમાંથી લગભગ હું ધારું ત્યાં સુધી 40 કરોડ રૂપિયા તો બારીમાંથી, એટલે કોઈ વૈષ્ણવ ભક્તો, રામાનંદ ભક્તો, માતાજી ઉપાસકો, દેહાણની જગ્યાઓ, ત્યાંથી 40 કરોડ તો દાન આવ્યું છે. બધા મંદ મૂકીને દાન આપે છે. ભક્તો અમે બોલ્યા છીએ, એકવાર ની અનેક ફેરી બોલ્યા છીએ. મને ખબર છે ક્યાં બેસીને બોલ્યો છો. તમે લોકો ભરોસો મૂકીને દાન કર્યા છે, એ તમારો ભરોસાનો ભંગ ક્યારેય કરવામાં નહીં આવે, ક્યારેય કરવામાં નહીં આવે. અમે બોલ્યા છીએ જ કરશું. 540 રૂમો બનશે, એક પણ રૂમ નું ભાડું નહીં હોય. 2,000 વિદ્યાર્થીઓ ભણતા હશે, એને 1 રૂપિયો ફી નહીં હોય. 2 કથા મંડળના હોલો હશે, પણ ભક્ત એને માટે કોઈ રકમ નક્કી કરેલી નહીં હોય. જેની જે ભાવને લખાવે, ન લખાવે તેમ માનશું. આપણે બધા એક જ છીએ ને. ભરોસો જે મૂક્યો ભક્તો, સાચો કહું આ દુનિયામાં ભરોસો કલિકાલમાં ઉભો કરવો એ બહુ કઠણ કામ છે, બહુ કઠણ કામ છે. હમણાં આપણે ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ તરફથી જે કથા હતી, આજો કેમ કહેતા સ્વામી આટલું બધું દાન આવ્યું. અમે એમ 2-4-5 કથાઓ કરી, આટલું બધું દાન આવ્યું કારણ સ્વામી લોકો એ અમને ઓળખ્યા કે ન ઓળખ્યા, પણ તમને ઓળખ્યા છે અને તમારા વચનથી અમારા પર ભરોસો મૂક્યો. મેં કહ્યું જોજો, તમારી ઉપર ભરોસો મૂક્યો, તમે ભરોસો ભંગ કરશો ને તો એ ઘા અમારી ઉપર લાગશે. પણ બહુ સજ્જન છે ટ્રસ્ટી હોય કે નહીં સ્વામી, અમે તમે અમારા પર ભરોસો મૂક્યો, લોકો અમારા પર ભરોસો મૂક્યો, એ ભરોસાનો ભંગ મેં ક્યારેય નહીં થવા દે, ક્યારેય નહીં થવા દે. એકવાર ભક્તો શ્રીરંગ ક્ષેત્ર જાય છે, રામાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા. રામાનંદ આચાર્યજીનું જબરજસ્ત સ્થાન છે, આપણું આદ્ય ગુરુનું સ્થાન છે. 1,000 વર્ષ પછી પણ રામાનંદ આચાર્યજી પાર્થિવ શરીરના ત્યાં દર્શન થાય છે. 1,000 વર્ષ થયા સ્વધામ સિધાવ્યા પછી પાર્થિવ શરીરના દર્શન થાય. એકવાર જાય છું, 3-3 માસ સુધી રોકાયા છે. પ્રપન્નના મૃત ગ્રંથનું પાન કરે, કાવેરી નદીમાં સ્નાન કરે અને રામાનંદ આચાર્યજીના દર્શન કરે, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે અને પ્રતાપસિંહ. 3-3 માસ વ્યતીત થયા. સ્વામીના મનમાં થયું ક્યાં સુધી આમ જોડતો રહીશ, પ્રભુ ક્યારે દર્શન દેશે. આર્તનાથથી પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુએ પ્રાર્થના સાંભળી લીધી. રામાનંદ આચાર્યજી મધ્યરાત્રે દર્શન આપ્યા છે, 3 દંડ ધારણ કર્યા છે, 12 રુદ્રપુંડ તિલકને ધારણ કર્યા. બેટા રામ, રામાનંદ મને રામાનો સમાય બોલ, શું ઈચ્છા? આપણને ભાગવતી દીક્ષા આપો. દીક્ષા આપે 2 મંત્ર આપ્યા છે અને કહ્યું છે મને પ્રગટ પરમાત્માનો ભેટો કરાવો. સાંભળ, સ્વધર્મ વિષ્ણુ ભક્તિ નામ વૈષ્ણવાનામ સમાગમ પ્રત્યહારમ ચેન્દ્રિયાણમ ન ત્યજસ્તમ ચતુષ્ટમ. 4 સાધન સિદ્ધ કરજે, જાતને પ્રગટ ભગવાનના દર્શન થશે. પોતાનીમાં ખબરદાર બની વર્તજે, પરમાત્માને એકાંતિક ભક્તિ કરજે અને એકાંતિક સંતો ભક્તોના જોગમાં રહેજો અને જે જે વિષયમાં ઇન્દ્રિયો જાય તેથી પાછી વાળી પરમાત્માના સુખમાં હોમતો રહેજે. આટલું કરીશ તો તને પ્રગટ ભગવાનના દર્શન થશે. તું જેને મંત્ર આપીશ ને એ પણ આ 4 સાધન સિદ્ધ કરશે એને પણ પ્રગટ ભગવાનના દર્શન થશે. આટલું કહી રામાનુજ આચાર્યજી અદૃશ્ય થયા છે. આ સ્થાનમાં વિક્ષેપ થતા સ્થાનને છોડી વૃંદાવન જાજે. આખીર જ્યારે વિક્ષેપ ઉભો બહુ થયો છે ત્યારે સ્વામી વૃંદાવન આવ્યા. લક્ષ્મીનારાયણ રાધા કૃષ્ણ 2 રૂપે ભગવાન દર્શન આપ્યા અને ફરીને 2 મંત્રો આપ્યા છે. મહામંત્ર, સામાન્ય મંત્ર.
અને કહ્યું છે, રામાનંદ તમે કોઈ સામાન્ય નથી, તમે સાક્ષાત ઉદ્ધવનો અવતાર છો, મારી આજ્ઞા તે ધરા પર આવ્યા છો, માટે જાઓ મારી આજ્ઞા તમે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો. અને ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાતો સંપ્રદાય મૂળ ઉદ્ધવ સંપ્રદાય છે, જેની સ્થાપના ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી સંવંત 1811 ની સાલમાં કરી છે. અને ત્યાંથી આગળ વધ્યા, હજારો શિષ્યો જોડાવા લાગ્યા. ફરતા ફરતા પ્રયાગ ક્ષેત્ર ની અંદર આવ્યા, જે જગ્યાએ ધર્મ અને ભક્તિ ને અદભુત મિલન થયો છે, ધર્મ અને ભક્તિ અદભુત પ્રતાપ જોતાની સાથે શિષ્યત્વ પદ સ્વીકાર્યો છે, રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર કર્યા છે. રામાનંદ સ્વામી એ બે મંત્ર ધર્મદાદાના હતા, સામાન્ય મંત્ર અને મહામંત્ર. નતર ભક્તો, સામાન્યપણે ગ્રસ્થને એક જ મંત્ર પ્રાપ્ત થાય, પણ ધર્મદાદાને બે મંત્ર આપ્યા, સામાન્ય મંત્ર મહામંત્ર, બે મંત્ર આપ્યા છે. અને કહ્યું છે, કોઈ મુમુક્ષ તમારી પાસે આવે ને તો સામાન્ય મંત્ર આપજો, કોઈ વૈરાગ્ય આવે ને તો મહામંત્ર આપશો. દીક્ષા આપવાનો અધિકાર આપ્યો. ભક્તો, હું ઘણી વાર કહું છું, હું કહું છું એમને, તમે સત્સંજન ખોલજો ને વાંચજો, અધિકાર લખ્યો છે. ભક્તો, સાચું કહું, મોક્ષના પથ ઉપર ચાલવું હોય ને તો મૂળ ગ્રંથોને વાંચતા રહેશો, તો તમને સાચું હકીકતનું જ્ઞાન થશે, જ્ઞાન જ મુક્તિ કરતલ બની જશે. અદભુત ભક્તો, અહીંયા સંપ્રદાયનો સિદ્ધાંત સ્થાપિત થાય છે. બે મંત્રો આપ્યા, ભૂલતાની આખા સંપ્રદાય ભક્તો, પ્રથમથી ધર્મ કુળ સિવાય કોઈને પણ દીક્ષા આપવાનો કે પ્રતિષ્ઠા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો જ નથી. રામાનંદ સ્વામીને ઘણા બધા શિષ્યો હતા, 62 ત્યાગી શિષ્યો હતા, હજારોની સંખ્યામાં ગ્રસ્થ શિષ્યો હતા, પણ કોઈને પણ મંત્ર આપવાનો, માને દીક્ષા આપવાનો, પ્રતિષ્ઠાનો અધિકાર આપ્યો નથી. તમને ખબર છે, પ્રદબાપા અને ભીમ બાપા પર રામાનંદ સ્વામીના શિષ્યો હતા, પ્રથમ રામાનંદ સ્વામીના શિષ્યો હતા. એ તો મહારાજનો અદ્ભુત પ્રતાપ જ્યારે જોયો, કાલવાળીના આંગણે જ્યારે રામાનંદ સ્વામી પ્રગટ થઈને મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રીનું જ્ઞાન કરાયું, અને જ્ઞાન થતાની સાથે મુક્તાનંદ સ્વામીએ ગાંડા બનીને આરતી ઉતારી, પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથમાં ખડતા લઈ, અને સ્વામી જયારે નાચ્યા, અને નાચતા નાચતા સ્વામીના મોઢામાં જે શબ્દ નીકળ્યા છે, સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી સખી, સુખ પામી. હું તો શામળિયાને શરણે જતા, શામળિયાને શરણે જતા, સુખ પામી સખી, સુખ પામી. હું તો શામળિયાને શરણે જતા, શામળિયાને શરણે જતા, સુખ પામી રે સખી, સુખ પામી. અક્ષનિવાસી અશ્વિનીશી સરસ્વતી બેન, લાભશંકર પાઠક, હસ્તી ઉમાબેન, કંદરભાઈ પાઠક, ગાંધીનગર. ભક્તો, લક્ષમાંથી 15,000 આવે છે. પહેલા લખાવે પિતાજી નામના છે, આ માતુશ્રી નામના. મેં કીધું આ એકનું કામ નામ આવ્યું, પણ એમાં લાભશંકરભાઈ માવજીભાઈ પાઠક હતા, હસ્તે બરાબર દે છે. આમાં સરસ્વતી બેન, લાભશંકરભાઈ પાઠક, 15,000 આવ્યા છે. અક્ષરભાઈ કંદરભાઈ, લાભશંકરભાઈ પાઠક, હસ્તી ઉમાબેન, કંદરભાઈ પાઠક, ગાંધીનગર. ભક્તો, લક્ષમાંથી 15,000 આવ્યા છે. અક્ષરભાઈ હરકેતભાઈ, કંદરભાઈ પાઠક, હસ્તી ઉમાબેન, કંદરભાઈ પાઠક, ગાંધીનગર. 15,000, આખો પરિવારનું નામ લખાઈ દીધું લાગે. અક્ષરભાઈ માધવીબેન, હરિકૃષ્ણભાઈ પાઠક, હસ્તી ઉમાબેન, કંદરભાઈ પાઠક, ગાંધીનગર. 15,000 આવ્યા છે. હરિકૃષ્ણભાઈ રામચંદ્રભાઈ પાઠક, હસ્તી ઉમા બેન, કંદરભાઈ પાઠક, ગાંધીનગર. 15,000. ચંદ્રિકાબેન હરિકૃષ્ણભાઈ પાઠક, હસ્તે ઉમાબેન, કંદરભાઈ પાઠક, ગાંધીનગર. આખું ફેમિલી લઈ લીધું. 15,000 રૂપિયા આવે, સાદર સ્વીકારે છે. કોઈના મનમાં કદાચ સંકલ્પ થાય, સાહેબ 62 કરોડ આવી ગયા, હજુ કામ કરો. તમને ખબર, 300 કરોડનો ખર્ચો છે. કેટલો? 300 કરોડને ખર્ચે ભક્તો અદભુત નિર્માણ થવા. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની આખા ગુજરાતનું ગૌરવ ખડું થાય, આખા ગુજરાતનું, ગુજરાતી લોકો ગૌરવ લઈ શકશે. ગુજરાતની બહાર ધાર્મિક સ્થાન ગુજરાતનું કોઈ મોટા મોટું હોય ને તો એ જગન્નાથપુરીના આંગણે સ્વામિનારાયણ મંદિર છે, એમ ભક્તો આખો ગુજરાત ગૌરવ લઈ શકશે. પરમાત્માની પહેચાન પછી મોજ હોય. મુક્તાનંદ સ્વામીને પરમાત્માની પહેચાન થઈ ગઈ, મોજ છૂટી ગઈ. સ્વામીને તો મોજ છૂટી. સ્વામી આદેશ પણ આપ્યો,
કે શા માટે મકો છો? મોજ માણ્યા જેવા તે ભગવાન છે. સ્વામી બહુ સ્પષ્ટ કીધું, શરણાગત ને પાળે સદા બહુ નામી, શરણાગત ને પાળે સદા બહુ નામી, શરણાગત ને પાળે સદા બહુ નામી, શરણાગત ને પાળે સદા બહુ નામી. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ના રહી કામી સખી સુખ પામી. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ના રહી પામી સખી સુખ પામી. રે સંસારી નું સુખડો જૂઠું આવે ને જાય, સંસારી નું સુખડો જૂઠું આવે ને જાય, સંસારી નું સુખડો જૂઠું આવે ને જાય, સંસારી નું સુખડો જૂઠું આવે ને જાય. મારે અખંડ સોહાગ, મારે અખંડ સોહાગ, કે પાડ ન ખાય રે સખી સુખ પામે. સ્વામી જયારે પાગલ બની નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા, ભરત બાપા, ભીમ બાપા, મયારામ ભાગ, આ બધા કાંડો સ્વામી પકડીને એક બાજુ લઈ ગયા. સ્વામી ને કહે, સ્વામી તમારું ફરી ગયું ખૂન. આપણે બધા સાથે બેસીને ઠેરાવ કર્યો હતો, ગમે તેટલો પ્રતાપ દેખાડે, તેમ છતાં ગુરુ રામાનુસમ કરતા કોઈને મોટા ના કહેવા. અને ત્યારે મુક્તાનુસમના મુખમાંથી શબ્દ નીકળ્યો, ભરતભાઈ, ભીમભાઈ, સાંભળો, માયા રામ ભટ્ટ અત્યાર સુધી ફરેલો તો આ ઠેકાણે આવ્યું છે. આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. અને સર્વોપરી ભગવાનનો તેવી ઘટનાઓ ઘટે, એને અસ્મિતાઓ સામે તેને દ્રષ્ટિ નાખો. બાપ ખાળિયા ખોદનારને સંસાર છોડાવો તો કઠણ પડે, ન છોડે. યાદ રાખજો, ખાળિયો ખોદનારો સંસાર ન છોડે. શિવ ભગવાન સ્વામિનારાયણની ઊંચાઈ હશે 712 મોટા મોટા વિદ્વાનો, કોઈ વેદના આચાર્ય, કોઈ ન્યાયના આચાર્ય, કોઈ વ્યાકરણના આચાર્ય, કોઈ પિંગળ ભાષાના ભણેલા 712 જણાએ સંસાર ઉલાળી નાખ્યા. બાપ ભગવાન સ્વામિનારાયણના સાધુ 5000 સાધુ થયા, પણ એમાં 712 તો જબરા પકાંડ પંડિતો. બાપ કેવા કેવા અમીરાયથી ભરેલા જીવન છોડી અને ભગવાન સ્વામિનારાયણની પાછળ પાગલ બની ગયા. યાદ કરો, અદભુત ભક્તો, નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ, દીનમણી શર્મા, મધ્યપ્રદેશમાં જન્મ, જન્મ સિદ્ધ અમીર અને વિદ્વત્તાનો બેતાજ બાદશાહ, ભારતમાં જેનો જોટો ન જડે. સાંભળ્યું કે ગુજરાતની ધરતી પર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા, હોતા હે ભગવાન, બધા દંભ પાખંડ, મારા જેવો વિદ્વાનો ભેટો નથી થયો ત્યાં સુધી. અને આવા ગુજરાતની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ અને દિનમણી શર્માનો ઊંઝામાં ભેટો થયો. સભાનંદરે એન્ટ્રી કરી, મહારાજને હસવું આવ્યું, કારણ કે અહંકારની સાથે આવ્યા છે કે કોણ ભગવાન, એના દમપાખંડને ખુલ્લો પાડીશ. મહારાજ હસ્યા, એમ મારનો દાંત દેખાડેમાં તેજના પૂજ વહેતા થયા. અને આ ઘટના જોતાની સાથે દિનમણી શર્માએ દોટ મૂકી, કૃપાનાથ મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો. અંતર સાધુ ન કર્યા, મારીની પાછળ ભમે, કૃપાનાથ મને તમારો સાધુ કરો, તમારો સાધુ કરો. સોનાના થાળની અંદર જમનારો મહાપુરુષ. અને બાપ ફરતા ફરતા સોટની ધરતી પર મેઘપુરમાં જયારે આવ્યા ને, ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભાગવત દીક્ષા આપી અને નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. નિત્યાનંદ શું ચાલે? ભરત બાપા અને ભીમ બાપા બંને પર રામાનુ સમય શિષ્ય, હજારો રામાનુ સમય શિષ્ય હતા, પણ નહોતો ગ્રસ્ત કોઈને અધિકાર આપ્યો, નહોતો કોઈ ત્યાગીને દીક્ષા આપવાનો પ્રતિષ્ઠાનો અધિકાર આપ્યો. એનો એ જ અધિકાર સંત 1858 ના કાર્તક સુધી એકાદશી દિવસે ધર્મ અને ભક્તિ માતાના માધ્યમથી જેનું પ્રાગટ્ય થયું છે, ધર્મ કુળમાં પ્રગટ્યા છે, એવા ભગવાન સ્વામિનારાયણને અધિકાર આપ્યો. અને ભૂલતા નહીં, ભગવાન સ્વામિનારાયણની પાસે 5000 સાધુ હતા, લાખોની સંખ્યામાં ગ્રસ્ત ભક્તો હતા, પણ ભગવાન સ્વામિનારાયણ પણ કોઈને અધિકાર, દીક્ષા કે પ્રતિષ્ઠાનો અધિકાર કોઈને ના આપ્યો. એ જ ભગવાન સ્વામિનારાયણે. ને તો ભક્તો કેવા સાધુ, બ્રહ્માંડને ધક્કો મારી શકે આટલી તાકાત ધરાવનારા ગોપાળાનંદ સ્વામીને અધિકાર ના આપ્યો.
ભૂલતા નહીં ગુણાદિતાનંદ સ્વામીને પણ દીક્ષા આપવાનો કે પ્રતિષ્ઠા કરવાનો અધિકાર ન આપ્યો, નિત્યાનંદ સ્વામીને ન આપ્યો, બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ન આપ્યો. એ જ અધિકાર સંત 1882 ના કારતક સુધી એકાદશ દિવસે ધર્મકુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરી અને ભગવાન સ્વામિનારાયણ અધિકાર આપ્યો છે દીક્ષા આપવાનો, પ્રતિષ્ઠા કરવાનો. અદ્વૈત સિદ્ધાંત છે. સુવ્રત મુનિ કે પ્રદાશી ધર્મ દાદાને અદ્ભુત ઉપદેશ આપ્યો. હે ધર્મ, જિંદગીમાં ક્યારે દારૂપાન કરશો ને મીઠ ભક્ષણ કરશો ને ચોરવી વિચારના પથે જાશો ને જુક્તો અધિક રમશો ને. ભક્તો યાદ રાખજો, જીવનની અંદર ભક્તિરૂપી મોલને જમાવો હશે ને તો દુર્ગણરૂપી ઘાસને કાઢવું પડશે, કાઢવું પડશે, કાઢવું જ પડશે. દુર્ગણરૂપી ઘાસ જ્યાં સુધી ઘેરો લઈ જશે ત્યાં સુધી મોલ ભક્તિરૂપી ક્યારે જામશે નહીં. માવા, ગુટકા, તમાકુ, બીડીઓ, શરાબ, ગાળો બોલવી, આ દુર્ગુણો જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારા હૃદયમાં ભક્તિ ક્યારે પણ પ્રગટશે નહીં, ભક્તિ પ્રગટશે નહીં. માટે બધા યુવાનો કહું, જોકે યુવાનો તો ઠેરાવ કરીને બેઠા ફેરી કાઢે છૂટી ગયો છે નહીં, જોકે ઘણા ઘણાએ તો મૂકી અગાઉ દીધા છે, એને ખબર હતી ને, ઘણા મૂકી દીધા છે. પાછા તીઓને મને મળ્યા હતા, મેં કીધું છોડવાનું છે, મને કે ઓલી સભા નથી વાડીમાં, તે તમે નહોતું તે દાડ છોડી દીધું. એમને કી કે અમને ખબર હતી પૂર આવવાનું છે, અગાઉ મેં ડેમ બાંધી દીધો. બધા છોડી ગયો. જીવન તો કેવા ઉજ્જવળ હોવા જોઈએ. જ્યાં જઈને ઉભા રહો ત્યાં આપણી ભાત નેવી પડી જઈએ, ભાત પડી જોઈએ. ભૂલતા નહીં, જ્યાં જાઓ ત્યાં આપણી અસ્મિતાના દર્શન થાવ, આપણી અસ્મિતાના દર્શન થાવ. દુનિયા જ્યારે બાપ આજનો યુવાન વેશન કુટેવને આધીન બની ગયો છે ત્યારે ભગવાન શ્રી હરિને ઘેરે જન્મેલો યુવાન બાપ બધાને માટે આદર્શ બની જાવ જોઈએ, આદર્શ બની જાવ જોઈએ. અરે કોઈકના મા બાપ તમને જોવે ને ત્યારે એને સંકલ્પ થવો જોઈએ કે આવો દીકરો મારે ત્યાં જન્મ્યો તો કેવું સારું હતું, એવી અસ્મિતા તમારી ખીલવી જોઈએ. હજારો મા બાપ તમારા જીવનને જોઈ અને તમને આદર્શ બનાવીને પોતાના દીકરાનો ઉપદેશ આપે, બેટા જીવન જીવાય ઓલાના જેવું જીવાય, ફલાણા ભાઈનો દીકરો જીવે છે ને એવું જીવન જીવા, એવા આદર્શ જીવન જીવજો એ મારી ભલામણ છે. ભૂલતા નહીં, તમે પરદો બાપાના દીકરા છો, તમે ભીમ બાપાના દીકરા છો બાપ, તમે એના વારસદાર છો. અગત રાય તો ભગવાનને વાહલું નગર છે. અદ્ભુત ઉપદેશ આપ્યો છે, એક પણ કુટે વેશન રાખશો ને ઝૂકટો આદિક રમશો નહીં. ભક્તો જોકે નહીં રમતા હો પણ કદાચ જન્માષ્ટમી ભીમ એકાદશી જેવા દિવસે પાના લેતા હો ને તો આ કથા સાંભળ્યા પછી નક્કી કરજો આજ પછી જુગાર ક્યારે ન રમીએ. જુગાર તો ભલભલાના મતીને ફેરવી નાખે, તમે કલ્પના તો કરો. અરે સત્ય અવતાર જેને કહી શકાય, સત્યનું સાક્ષાત સ્વરૂપ યુધિષ્ઠિરને પણ ભાન ભૂલાવ્યા, તમે કલ્પના તો કરો. હારતા 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 સીજી પોતાની પત્નીને હારી ગયા ત્યાં સુધી ઊભા ન થયા જુગારની બાજીમાંથી. અને ભક્તો આજે પણ અનેક જુગારી એવા જોવા મળે છે પોતાની પત્નીના મંગળસૂત્રને વેચી નાખે, કાન નાકના દાગીનાને વેચી નાખે બાપ. માટે મહેરબાની કરી જુગારને માર્ગે કદી જાશો ને એવી મારી ખાસ ભલામણ છે. આખીર કહ્યું છે તે મહામંત્રનો જપ કરજો. મારે દ્વારકા જવું છે. રામાનંદ સ્વામી દ્વારકા ગયા છે અને આ બાજુ ધર્મ ભક્તિ ફરીવાર પાછા છપાઈ આવ્યા, અનેક મહાપુરુષને આશીષ લઈને આવ્યા જેને કારણે યજમાનો થયા છે. ધર્મ અને ભક્તિનું ઘર છલો છલ છલકાવા લાગ્યો છે. મનમાં વિચાર થયો આપણે પુત્રને યજ્ઞોપવિત અપાવીએ. રામ પ્રતાપભાઈને યજ્ઞોપવિત જ્યારે અપાવ્યો હજારો સાધુ બ્રાહ્મણ બોલાવ્યા, ખૂબ દાન દક્ષિણા આપે છે. ધર્મ અને ભક્તિને સુખી જોયેલા, સુખી થયેલા જોતાની સાથે વળી પેલા દાજી ઉઠ્યા, વળી સાધુના વેશ ધારણ કરી કરીને આવવા લાગ્યા છે. ભિક્ષાવૃત્તિ પ્રાપ્ત કરે, ધર્મ અને ભક્તિ અઢળ અઢળક આપે છે. પ્રણામ એ સર્જાણું ધર્મ ભક્તિને આજે કા ફરીવાર ખલાસ થઈ છે. દુઃખી બનેલા ધર્મ અને ભક્તિ ચિંતા તૂર બન્યા, શું કરવું? એ જ વખતે ધર્મદાદાને પિતાના શબ્દો યાદ આવ્યા, જીવન આપત્તિને ઘેરાઈ જાય, બહાર નીકળવાનો રસ્તો ન મળે ને ત્યારે હનુમાનજી આપણા કુળદેવ છે ને આરાધના કરજો. ભક્તો તમને કહું છું, જીવન જ્યારે ઘેરાય જાય દુઃખમાં, બહાર નીકળવાનો રસ્તો ન મળે ને ત્યારે બાપ દુનિયાની પાસે હાથ લાંબો કરવા કરતા ઠાકોરજીની પાસે લાંબો કરજો. કૃપાનાથ કોની પાસે જાઓ, માલિક કોને કહો? હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો
કેજો કૃપાનાથ થાકી ગયો, ક્યાં જાઓ, કોણ મારું કાંડો પકડે? પણ ભક્તો, આરતનાથથી ઠાકોરજીને પ્રાર્થના કરશો ને તો ઠાકોરજી તમારી પ્રાર્થનાને સાંભળશે. બહુ સત્ય કહો, હૃદયથી પ્રાર્થના કરશો ઠાકોરજી તમારી પ્રાર્થના સાંભળશે. ધર્મ અને ભક્તિ થાકી ગયા, આખીર છપ્પનો ત્યાગ કરી અયોધ્યા ગયા છે. મારુતિને વારંવાર પ્રાર્થના કરે, નમસ્તે અજ ન્યાય વાયુ પુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. હે રામના દૂત, હે સુગ્રીના સચિવ, હે વાયુનંદન, અમને મદદ કરો, મદદ કરો, મદદ કરો. પણ મદદ જ્યારે ન મળી, ધર્મદેવ ભાંગી પડ્યા છે. માતા ભક્તિ નિદ્રાધીન બન્યા ખબર પડી ને ત્યારે બે ગોઠણ વચ્ચે માથું ટેકવી નાનું બાળક રડે એમ ધર્મદેવ રડી પડ્યા છે. હે માલિક, જગન્નાથપુરી માટે સાદર સુખ જગ નાહિ, દરિદ્ર સમ દુખ જગ માહિ, સંત મિલન સમ સુખ જગ નાહિ, દરિદ્ર સમ દુખ જગ માહિ, સંત જગ નાહિ, દરિદ્ર સમ દુઃખ જગ માહિ, સંત મિલન સમ સુખ જગ નાહિ. ધીરજ ના ધરતલ ધર્મદેવ પણ ધીરજ ગુમાવી બેઠા છે. આરતનાથ થી પ્રાર્થના કરતા કરતા નિદ્રાધીન બન્યા છે. મારુતિ દર્શન આપીને કહે છે, પિતાજી ચિંતા ન કરો, હવે તમારી દુઃખની પૂર્ણાહુતિનો ટાઈમ આવી ચૂક્યો છે. આપ વૃંદાવન જાઓ, તમામ દુઃખમાંથી મુક્ત થશો.
આટલું કઈ મારું ત્યાં દ્રશ્ય થયા છે. અને પ્રદાવશી જાગૃત બનેલા ધર્મ દાદાએ માતા ભક્તિદેવીને જાગૃત કર્યા છે. નાય ધો નિત્ય કર્મ કરી રામ પ્રતાપભાઈને મોસાળમાં મૂકી ધર્મ અને ભક્તિ વૃંદાવન જવા ઉપડ્યા છે. 10 દાડ નિમિક્ષાણ ક્ષેત્ર પહોંચ્યા છે. ચાલતા ચાલતા 2 માસે વૃંદાવન પહોંચ્યા છે. ગૌરધનજીને જયારે પ્રદિક્ષિણા ફરતા એ જ વખતે દુરાશામુનિને શાપથી શાપિત બનેલા જા ઋષિ મહર્ષિ ત્યાં આવ્યા છે. હરિચ્છાથી પરસ્પર ઓળખાણ થઈ છે. એકબીજાના કુશળતાના સમાચાર પૂછ્યા છે. પણ ધર્મ અને ભક્તિના દુઃખ ધર્મદાદાના મુખમાંથી શબ્દ નીકળે, આપ ચિંતા છોડો, જેનો શાપ સત્ય થયો આશીર્વાદ પણ સાચો થાય. આપણું ભજન ઘટે છે, ભજન વધારો. અને ભક્તો કોઈ પણ આપત્તિ વિપત્તિ આવે, સાચું કહું છું, દુઃખ માત્ર પ્રશ્ન માત્ર કારણ માત્ર ટાળવાની કોઈ માસ્ટર ચાવી હોય તો ભજન છે. યાદ રાખ, ભજન છે. ગમે તેવી આપત્તિ વિપત્તિમાં તમે ઘેરાઈ ગયા છો તો પણ ભજન તમને આપત્તિ વિપત્તિમાંથી બહાર કાઢી નાખશે. માટે ભગવાનના ભક્તો આપત્તિ વિપત્તિમાં બસ બધી જ વસ્તુને પડતી મૂકીને પરમાત્માને આરાધના કરવા લાગજો. પ્રભુ રસ્તો કરી દેશે, રસ્તો કરી દેશે. ધર્મ દાદાએ કહ્યું છે કે ભજન આપણું ઘટે છે. અને ફાગણ વધી બીજને દિવસે વિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ કરાયો છે. કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ નારાયણ નારાયણ નામનો જાપ કરે, કોઈ શ્રીમદ ભાગવતના 5મા સ્કંદ 10મા સ્કંદનો પાઠ કરે, કોઈ વાસ્તવિક મહાત્મય ગ્રંથનો પાઠ કરે. પણ ફાગણ ગયો, ચૈત્ર ગયો, વૈશાખ સુધી એકાદશીનો દિવસ આવ્યો, તેમ છતાં પ્રભુ જ્યારે રાજી ન થયા, ફરી વાર દુઃખી બનેલા ઋષિ મહર્ષિઓ માતા ભક્તિદેવી વગેરે ધર્મદાદાની પાસે કહેવા માંડ્યા કે લાગે છે કે આશીર્વાદ સત્ય નહીં થાય. ધર્મદાદા બોલ્યા છે, ઠાકોરજીની ઘેરે દેર છે, અંધેર નથી. કદાચ સૂરજ વાદળાડો સંતાઈ જાય તો ઘડી બે ઘડી ન દેખાય, પણ આખી વાદળાને હેટ્યા સિવાય છૂટક્યો નથી. ભંજર ભજન રૂપે વાવાઝોડું એવું છે, ભલભલા દુઃખરૂપી વાદળાને હટાવી દે, ભલભલા દુઃખરૂપી વાદળાને હટાવી દે, એને આડા સૂરજ રૂપી પરમાત્માનો પ્રગટ મેળાપ કરાવી દે. આપ ચિંતા છોડો, ભજન આરંભો. એકાદશી દિવસે બધા નિરાર ઉપવાસ કર્યો હતો, આ રાત્રે ભજન આરંભ્યું. અને ભજનમાં જયારે મસ્ત બન્યા છે, મધરાત્રિનો સમય જયારે થવા આવ્યો, અચિંતા ચારે બાજુ તેજના પૂજો પથરાવા લાગ્યા છે. અને તેજ જોતાની સાથે જે આંખ ખોલીને જોયું તો તેજની મધ્યે બાંસરી બજાવતા ભગવાન કૃષ્ણના દિવ્ય દર્શન થયા છે. એનું પીતાંબર ધારણ કર્યું છે, પાકેલ ગલોડા જેવા પ્રભુના ઓષ્ટ છે, પાકેલ ટામેટા જેવા ગાલ છે, પોપટની ચાંચ ને લજ્જા પમાડી સુંદર નાસિકા છે, જલેબીના ગુંચળા જેવા પ્રભુના કાન છે, મીરાકાર કુંડલ ને ધારણ કર્યા છે, મસ્તક પર સુંદર મુકટ ને ધારણ કર્યો છે, મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. ધર્મ ભક્તિ મર્ષો તમામ પરમાત્માના ચરણમાં ઝૂક્યા છે. ભગવાન વૃંદાવન વિહારી પૂછું, કેમ છો, બધા કુશળ છો ને? આટલા શબ્દ સાંભળતાની સાથે માં ભક્તિની આંખોમાં આંસુડાની ધારાઓ થઈ છે. કૃપાનાથ, પેટ ભરાય એટલું ભોજન નથી મળતું, બદન ઢકાય એટલું વસ્ત્ર નથી મળતું. અને જો આજો આપ કુશળતાના સમાચાર પૂછો છો, બોલતામાં ભક્તિ જ્યારે રડી પડ્યા છે, ભગવાન વૃંદાવન વિહારીએ કહ્યું છે, માં ચિંતા ન કરી, સાકમ બદ્ધિર મુનિના શબ્દોષ્મી બદરી વને દુર્વાસા સમવે તદ ભવિષ્યામી નરાકૃતિ. માં ચિંતા છોડો, દુરાશા મને શાપ આશીષ બનેને સત્ય કરી ટૂંક સમયમાં હું તમારી ઘરે પુત્ર બની જન્મને ધારણ કરીશ, તમામ અસુરનો સંહાર કરી તમને પરમ સુખ આપીશ. આટલું કહીને ભગવાન અદૃશ્ય થયા છે. અને ભગવાન જતાની સાથે આપણે આ વાત કોઈને ન કહેવી એમ નિર્ધાર કરીને બધા છૂટા પડ્યા છે. અને સુવ્રત મુનિ કે પ્રદાવશી, ધર્મ અને ભક્તિ છપાયા બાદ જતા પર રસ્તામાં સામેથી અસુરનું ટોળું આવતા દેખાયો છે. ભયભીત બનેલા ધર્મ અને ભક્તિ મૂળ માર્ગને પડતો મૂકીને કેડી પકડી છે. પણ આગળ વધતા વધતા સાંજ ઢળી ચૂકી, રસ્તો દેખાતો બંધ થઈ ગયો. ભક્તો, રસ્તા તો ત્યાં સુધી દેખાય જ્યાં સુધી જીવનમાં દિવસો હોય. યાદ રાખજો, જીવનના દિવસો જ્યારે હાથમી જશે ને, પછી દુનિયામાં રસ્તા હશે તો એ નહીં દેખાય, રસ્તા હશે તો એ નહીં દેખાય. માટે ભૂલતા નહીં, રસ્તા દેખાતા હોય ને ત્યાં સુધીમાં પથ કાપી લેવો. મારા શબ્દો સમજો,
જીવનના રસ્તા દેખાતા હોય ત્યાં સુધીમાં પથ કાપી લેવો, માને સાનુકૂળ દેશકાળ હોય ત્યાં સુધીમાં ભગવાનનું ભજન કરીને પોતાના હાથે સારા સારા કામ કરી લેવા, બાપ સારા સારા કામ કરી લેવા, પ્રતિકૂળ દેશકાળ તો રસ્તા માત્ર તમને દેખાતા બંધ થઈ જશે. ધર્મ અને ભક્તિ નક્કી કર્યું, આપણે રાતવાસો અહીંયા જ રોકાઈ જઈએ. રાતવાસો રોકાયા છે, મધરાત્રિ ઘેરાણે છે, ભયંકર મેઘલી રાત્રે છે, ચારે બાજુથી તમરાઓના જંગલી પ્રાણીઓના અવાજ આવી રહ્યા છે. એ જ વખતે એ ભયંકર મેઘલી રાત્રિમાં પહાડ જેવી જેની કાયા છે, પગો ભેગ જેને ધારણ કર્યો છે, માથા પર ટાલ છે, લાલ ઘૂમ જેની આંખો છે, એવો અશ્વત્થામાં હાજર થયો. અશ્વત્થામાને જોતાની સાથે કોઈ મહાત્મા આવ્યા લાગે, સાધુ પુરુષ આવ્યા લાગે એમ નિર્ધાર કરી ઉભા થઈને હાથ જોડ્યા છે, પધારો મહાપુરુષ પધારો, આપના દર્શન તમને ખૂબ આનંદ થયો. અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો, તમે બંને જણા કોણ છો, પરસ્પર શું સંબંધ ધરાવો છો, આ મેઘલી રાતમાં કઈ બાજુ ગયા હતા? ધર્મ અને ભક્તિ નક્કી કર્યું, સાધુની પાસે કપટ ન રખાય માટે સાચે સાચું કહી દીધી. બાપ ભગવાનમાં તો ભલભલા ભેળવાય જાય, ભલભલા ભેળવાય જાય પૂરતા નહીં. માટે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 60માં કીધું, કદી એમ નહીં માનશો આપણે બધાએ સાધુ સરખા, એમ કે આપણે બધાએ સાધુ સરખાને અડધો વિમુખ જાણશે, અડધો વિમુખ જાણશે. ભલ ભલા ભગવાનમાં ભેળવાય જાય બાપ, જગત જન્ય જાનકી પર રાવણને સાધુ માની બેઠા, સાધુ માની બેઠા. આ ધર્મ અને ભક્તિને આનંદ થયો. મહાત્મા પારુષની પાસે સાધુ જૂઠું ન બોલે, સાચે સાચું કહી દેવા. ધર્મદેવ કહ્યું છે, મારું ગામ તો છપાયા છે, મારું નામ ધર્મ છે, આ મારા ધર્મપત્ની ભક્તિ છે, અને આસુરી લોકો ખૂબ ઉપદ્રવ કર્યો જેથી કરીને અમે અયોધ્યા ગયા હતા. પછી શું થયું? ત્યાં અમે હનુમાનજીની આરાધના કરી. પછી શું થયું? હનુમાનજી દર્શન આપીને મને વૃંદાવન મોકલે. એમ પછી શું થયું? અમે વૃંદાવન વિહારીની આરાધના કરી. એમ પછી શું થયું? ભગવાને અમને પ્રગટ દર્શન આપ્યા. એમ પછી શું થયું? ભગવાને અમને વચન આપ્યું છે, હું ટૂંક સમયની અંદર તમારી ઘેરે પુત્ર બનીને જન્મને ધારણ કરીશ, તમામ અસુરોનો સંહાર કરીશ, અને ભગવાનના ધરતી પર આવવાના છે બીજી વાર. આટલા શબ્દ સાંભળતાની સાથે અશ્વત્થામાને કાળજાળ ફોડી દીધા. તેમણે પાંડવ પક્ષ વધાર્યો, મારો મિત્ર દુર્યોધન માર્યો, પાંડવ ના પક્ષ માં રહી મારા મિત્ર દુર્યોધન ને મારનાર ફરી વાર આવવાનો. ધર્મ ભક્તિ કાન ખોલી સાંભળી લો, તમારે પુત્ર બનીને આવનાર એ કૃષ્ણ કાર્યનો શાપ આપો, તમે પુત્રનો શકનો તો શસ્ત્ર ધારી તો પછી એન વિના ભયંકરી નીંદ વેરી વિનાશ ભલા ધરતી પર આવે, આ તેના અવતારને આપણે નિરર્થક ને કરી નાખો તો મારું નામ અશ્વત્થામાં નહીં, ભલે ધરતી પર આપણે હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકીએ, ફાટી જાય. અશ્વત્થામાં જાતાની સાથે ધર્મ અને ભક્તિ મહા દુખી થયા છે, દા પોકાર રુદન કરવા લાગ્યા છે. ધર્મ દાદા માતા ભક્તિ દેવને સમજાવવા લાગ્યા છે, દેવી રડો નહીં, રડવાથી દુઃખનો એન્ડ નહીં આવે. ભક્તો કથા બતાવે, રડવાથી દુઃખનો એન્ડ ના આવે બાપ, પ્રાર્થનાથી દુઃખનો એન્ડ આવે, પ્રાર્થનાથી દુઃખનો એન્ડ આવે, રડવાથી નહીં. દેવી રડવાથી કાંઈ નહીં વળે. એક કામ કરો, જ્યારે જ્યારે આપણને આપત્તિ આવી ને ત્યારે મારુતિ આપણને મદદ કરી છે, માં જાનકીને પણ મારુતિ મદદ કરી હતી, માટે મારુતિને યાદ કરો. માતા ભક્તદેવી મારુતિને યાદ કરવા લાગ્યા, હૃદયમાં દુઃખ જ્યારે સમાયું નહીં, માના મુખમાંથી ચીસ નીકળી ગઈ છે, મારુતિ. અન હનુમાનજી હાજર થયા છે. હનુમાનજીને આવેલા જોતાની સાથે ધર્મ અને ભક્તિ બંનેને પગ પકડી પગ મૂકીને રડવા લાગ્યા છે. બનેલી સર્વે સત્ય હકીકત કીધી છે. ભગવાને કૃપા કરીને તમારી ઘરે પુત્ર બનીને આવીશ, વચન તો આપ્યું, પણ કર્મની કઠણાએ અશ્વત્થામાએ શાપ આપ્યો છે. ભગવાન આત્મા હથિયાર ધારણ નહીં કરે,
હથિયાર ધારણ ન કર દુશ્મનો કેમ હશે? અમારી કરેલ તમામ મહેનત વૃથા ગઈ. મારુતિ સમજાવે કે આપ ચિંતા છોડો, આસુરીની તો સહજ પ્રકૃતિ, જ્યારે જ્યારે ધરતી પર પરમાત્મા આવે ત્યારે થાય એટલો એ ઉપદ્રવ કરે. પણ શ્રી કૃષ્ણ જ્યારે અવતાર લે છે દુષ્ટ સદા દ્વેષ ગણ કરે છે, શ્રી કૃષ્ણ જ્યારે અવતાર લે છે દુષ્ટ સદા દ્વેષ ગણ કરે છે, શ્રી કૃષ્ણ જ્યારે અવતાર લે છે દુષ્ટ સદા દ્વેષ ગણ કરે ચિંતા છોડો, શ્રી કૃષ્ણ જ્યારે અવતાર લે છે ત્યારે ત્યારે દુષ્ટો દ્વેષ ઘણો કરે છે, એને થાય એટલા માથા પછાડે, ગધેડી ગમે તેટલા પાટા ઓલાળે ને તો પણ ચિંતા ન કરો, સૂરજ એને ટાઈમે ઉગી જ જાય. એમ આસુરી લોકો પોસાય તેટલો દાખલો કરશે, પણ પરમાત્માનું પ્રાગટ્ય થશે ને સાંભળો, એના હાથમાં હથિયાર ધારણ પણ નહીં કરવું પડે. વગર હથિયારે હજારો પાપીઓનો કચર ઘાણ બોલાવી દેશે, ધરા પર ધર્મનું સ્થાપન કરી દેશે. જેની પ્રકૃતિના વિલાસે અનંત કરોડો બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય, એ આત્મા હથિયાર ધારણ કરે તોય શું, ન કરે તોય શું? મહિમા સમજાય, બંનેના કાંડા પકડી છપૈયાનો માર્ગ દેખાડ્યો. બે માસે છપૈયા આવ્યા છે, હજારો યજમાનો જોડાયા, ધર્મ ભક્તિનું ઘર ધન સંપત્તિ છલોછલ છલકાવા લાગ્યું. આ બાજુ પૃથ્વીદેવી પ્રાર્થના કરી, હે ઠાકોર જલ્દી અવતારને ધારણ કરો, આ પાપીઓનો પાપાચાર સહન થતો નથી. અને એ જ વખતે ભગવાન માતા ભક્તિના ઉદરમાં પધાર્યા છે. માતા ભક્તિના ઉદરમાં પરમાત્માનું આગમન થતાની સાથે આસુરી લોકોને ભયંકર અપશુકોનો મેળા થયા. હજારો આસુરી લોકો અસુરના સરદાર કાલિદત્તની પાસે ગયા, નમદાર અમને ભયંકર અપશુકોનો થાય છે, મતલબ જરૂર ને જરૂર આપણો દુશ્મન કોઈ ને કોઈ જગ્યાએ અવતાર ધારણ કરશે, માટે જન્મે પહેલા પતાવી દેવો પડે. કાલિદત્તે કીધું, તમે ચિંતા છોડો, એની તૈયારીમાં છું. અને હજારો આસુરીઓની સાથે કાલિદત્ત વિંધ્યાવાસીના દેવીના મંદિરે આવ્યો છે. ગાડા મોઢે માંસ મંગાવ્યું, ઘડા મોઢે દારૂ મંગાવ્યો, દેવીને દારૂનું મીઠનું ભક્ષણ અર્પણ કરી પ્રસાદના રૂપમાં એને આરોગ્યો છે. દારૂપાન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ દેવીના મંદિરમાં વિભિચાર આવ્યો છે. દેવી આ પાપાચાર જ્યારે દેખી ન શક્યા, સહન ન કરી શક્યા, ક્રોધાયમાન બની દેવી પ્રગટ થયા છે. પાપી નરાધમ અધમ, હું મીઠ ખાતી નથી, દારૂ પીતી નથી, તેમ છતાંય તે મારા મંદિરમાં બધો પાપાચાર આદર્યો માટે જાઉં, તને શાપ આપું છું. ટૂંક સમયની અંદર હરિપ્રસાદ પાંડેને ઘેરે સ્વયં ભગવાન અવતારને ધારણ કરશે, અને તું અને તારે જેવા જેટલા જેટલા હશે એ બધાને પકડી પકડી ઠાર મારી નાખશે. આટલું કહી દેવી અદૃશ્ય થયા છે. દેવીને રાજી કરવા માટે બહુ મીઠ્યા, મોઢામાં ઘાસ લીધા, ખાસડા લઈ લઈને માફી માગી, પણ દેવી જ્યારે રીઝ્યા નહીં ત્યારે નક્કી કર્યું, દેવીને પછી રાજી કરશું, પહેલા આપણો દુશ્મન જન્મવાને હરખો કરી નાખીએ, ભગવાનને મારવાની તૈયારીઓ મેળ્યા કરો. એક બાજુ અહીં જન્મોત્સવની તૈયારીઓ થશે, બીજી બાજુ મારવાની તૈયારી, બે તૈયારી છે. ભક્તો કથા એ બતાવે, સાવધાન, જેમ જેમ તમારી પ્રતિભા ખીલશે તેમ તેમ પ્રતિષ્ઠા વધશે, અને જેમ જેમ પ્રતિષ્ઠા વધશે તેમ તેમ ચાહના વધશે. પણ ભૂલતા નહીં, માત્ર ચાહના નહીં વધે, જેમ જેમ ચાહના વધશે તેમ તેમ ઉપદ્રવ પણ વધશે. ચાહના ઉપદ્રવ બંને સાથે ને સાથે જ રહે. પ્રદાવશી આ બાજુ ઉપદ્રવની તૈયારીઓ કરવા લાગ્યા છે,
સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. એક માસ, બે માસ, ત્રણ માસ, નવ માસ પૂર્ણ થયા. ચૈત્ર માસ બેઠો પડો, બે, તે, ચૌદ, પાંચમ, સાત, સાતમ, આઠમ, અને આવી ગયો પવિત્ર દિવસ. નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ મધુમાસ પુનિતા, શુકલ પક્ષય વિદિત હરિ પ્રીતા, શુકલ પક્ષય વિદિત હરિ પ્રીતા, શુકલ પક્ષય વિદિત હરિ પ્રીતા, શુકલ પક્ષય વિદિત હરિ પ્રીતા. જય શ્રી નવમી નો પવિત્ર દિવસ પ્રભાત કાળ સુર સોળી ખાય છે. વૃક્ષો ડોલવા લાગ્યા, લતો મહેકવા લાગ્યા, આખો દાડો આનંદમાં પ્રસાર થયો, રાત્રિ ઘેરાવા લાગ્યો, દસેક વાગવાનો સુમાર થયો. ધર્મદાદાએ માતા ભક્તિદેવીને સ્તુતિકા ગૃહની અંદર દાખલ કર્યો. દસ વાગ્યાનો સુમાર નિકટમાં આવ્યો, એ જ વખતે માતા ભક્તિના ઉદરમાં તેજના પૂજો વહેતા, આખો ઓરડો તેજથી બાબા કાર બની, આખી રોડાની દિવાલો ભેદી નાખી, તેજ છપિયાની ગલી ગલી અંદર પથરાયો. ત્યાંથી આગળ વધ્યો, આખા ભૂમંડળ પર તેજ પથરાયો. ત્યાંથી આગળ વધ્યો, અતળ વિતળ સુતળ તળાતળ અસાતળ માતળ ફાતળ સુધી ગયા. અરે ભોરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મારલોક, સત્યલોકના તેજને ભેદી નાખી અને અક્ષરધામના તેજની સાથે એકત્વ ભાવને કરી આકાશ માર્ગે આવેલા દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, કૃપાનાથ અમે આપના દર્શન કરવા માટે આવ્યા, પણ એટલું બધું તેજ છે, તેજમાં કશું દેખાતું નથી. દેવતાઓ પ્રાર્થના કરી, હે માલિક, હે તે કહે સૌ સુર જોડી હાથ, હે તે કહે સૌ સુર જોડી હાથ, હે તે કહે સૌ સુર જોડી હાથ, હે તે કહે દયાળુ પ્રભુ દીનાનાથ, અહો દયાળુ પ્રભુ દીનાનાથ, અહો દયાળુ પ્રભુ દીનાનાથ, અહો દયાળુ પ્રભુ દીનાનાથ, સમગ્ર આતે જહિ ક્ષમાહો, સમગ્ર આતે જહિ ક્ષમાહો, સમગ્ર આતે સમગ્ર આતે જહિ સમાહો, અનાદિ મૂર્તિ અમર દ્રષ્ટિ આવો, અનાદિ મૂર્તિ અમર દ્રષ્ટિ આવો, અનાદિ મૂર્તિ અમર દ્રષ્ટિ આવો, અનાદિ મૂર્તિ અમર દ્રષ્ટિ. દેવતા ભગવાનને પ્રાર્થના કરી, કૃપાના અમે આંખ ખોલીએ તો તે જ દેખાય, આંખ વીંચીએ તો તે જ દેખાય, માટે કૃપા કરી આપણે અનાદિ સ્વપ્ન દર્શન આપો. એ જ વખતે ભગવાને પોતાનું તેજ સંકેલ્યું છે, માતા ભક્તિદેવીને વૃંદાવન વિહાર રૂપે દર્શન આપ્યું. માએ પ્રાર્થના કરી, કૃપાનાથ, આવા દર્શનની અપેક્ષા નથી, આ બાળક બનીને મારી ગોદને ખેલવા માટે આવો, આવી ઈચ્છા છે. અને માની પ્રાર્થના સાંભળતાની સાથે પરમાત્મા મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા છે. અને પ્રદાવશી પરમાત્મા જ્યારે મંદ મંદ હાસ્ય કર્યું છે, એ જ વખતે ત્રિલોકને જય હો, જય હો ના નાદો થવા મે આખો છપૈયા ગુંજવા લાગ્યો. લોકોને ખબર નહીં ક્યાંથી આનંદની ભરતી આવવા લાગી. લોકો વિચાર કરવા લાગ્યા, આવી આનંદની અનુભૂતિ આજ પહેલા ક્યારે કરી? આ ક્યાંથી આનંદ આવે? માણસો ને દાનમ થયો, ગાયો આદિ જ્ઞાન કરવા લાગ્યા, અશ્વ પણ આટી કરવા લાગ્યા. આ બાજુ વિદ્યા છે, હિમાલય ની ગોવિંદ ને વર્ષો થી સાધના કરે, જ્ઞાનીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, જોગીઓ, જતીઓ, એ હૃદયમાં દેખાતી મૂર્તિ એકાએક બંધ થઈ. યોગીઓ વિચાર કરવા લાગ્યા, મૂર્તિ ગઈ ક્યાં? એ જ વખતે આકાશવાણી, આજે છપૈયા પ્રગટ થવા માટે છપૈયા જાઓ, છપૈયા જાઓ. જ્ઞાનીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, તમામે સાધનો છોડો, છપ્પૈયા બાજુ દોડ.
ઋષિઓ છપાઈને આજુબાજુ આવી પડાવ નાખવાના. ત્યાં કરો દેવતા આકાશ માર્ગે પુષ્પ ની વૃષ્ટિ કરવાની. આજ ચૈત્ર માસ હોવા છતાં પણ આકાશ માં વીર ચમકવા લાગે, મેઘ જોરદાર ગર્જના કરવા લાગે. આ ચૈત્ર માસ હોવા છતાં પણ સરજુમાં બે કઠા પાણી બહેકવા લાગે. ચારે બાજ જય હો ના નાદો થવા લાગે. મંદ સગંધી પવન લહેરાવા લાગે. દિશાઓમાંથી પડછંદા બનાવવા લાગે. અને એ જ વખતે સવાર 1837 ચૈત્ર સુધી નો રાત્રિ 10:10 ઘડી અનંત શાસ્ત્ર સત્ય કરી ધરા પર અધન ઉત્થાપન કરી ધર્મ ને સ્થાપન ને માટે અને કોટી બ્રહ્મ ના આધાર અનંત પિયા સ્વયં અનંત બ્રહ્મ ના માલિક બાળક ના વતૈયા નિત્ય અસંખ્ય દિવ્ય સદગુણ મંડિત ચૈતસ્ય ભગે ષડભી સિદ્ધિ અણિમા દિવિ અષ્ટ સિદ્ધિ નવ નિધિ જેના પાવ્યા પૂછે એ પરમાત્મા બાળક બનાવવા માટે તૈયાર. 1837 ચૈત્ર સુધી નવમી રાત્રિ 10:10 ઘડી થઈ સૂર્ય જયારે ઉત્તરાયણ માં ગયો ચંદ્રજાર કડક રાશિ ગયો એ જ વખતે બાર પ્રભુ ઘનશ્યામ પ્રાગટ્ય દેવલો ઘનશ્યામ મહારાજ ની જય. હર વિનાશ કલા પ્રતાપશી ભગવાન નું પ્રાગટ્ય થતા છપે ની ગલી ગલી ને સમાચાર મળે. ધર્મ ને આંગણે ભગવાન નું પ્રાગટ્ય હજારો નારીઓ દૂધ દહીં માખણ ની મટકીઓ ભરી ભરી ધર્મ ને આંગણે આવવા લાગે. હજારો ઋષિ પત્નીઓ પણ ધર્મ ને આંગણે આવવા લાગે. અપસરા નૃત્ય કરવા લાગી. ગાંધરો વિવિધ પ્રકારના ગાનો કરવા લાગી. અરે ધર્મદેવની ચિંતા ટળી ગઈ. ભક્તિ ને અભિવૃદ્ધિ મળી. કાલદત્ત વગેરે ની આશાઓ ભાગી ભૂખો થઈ. આકાશ માર્યા ગંધરો ડોલ નગારા દુદુબી સિંગાર સિતાર વગેરે વાજી તો જોર જોરથી વગાડવા લાગ્યા. હજાર ઋષિ પત્નીઓ માત્ર બની ગાવા લાગ્યા છે. ધર્મ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ. હો ધર્મ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. હો ભક્તિ ઘેરે લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ ઘેરે લાલ ભયો જય બોલો જય બોલો ઘનશ્યામ કી. 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 આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ કી. આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ કી. 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 જય બોલો તમામ યુવાનો ભલામણ, તમામ હરિભક્તો ભલામણ, કોઈ પણ ભક્ત જનો આજ ઘનશ્યામ જન્મોત્સવ ની આરતી એના દર્શન કર્યા સિવાય જાય નહીં. આરતી નો ચડાવ પર લેવાનો છે, માટે કોઈ ભક્ત જનો આરતી ના દર્શન કર્યા સિવાય જાય નહીં ભલામણ. આવતીકાલે બપોર પછી પરમપૂજ્ય લાલજી મહારાજ આપણે ત્યાં પધારવાના. દિવ્ય શાકોત્સવ છે, માટે એની પર તમામ ભક્ત ખાસ મળશે. આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ કી. આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ. હો આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ કી. આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ કી. 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 જય બોલો.
धर्म से तु देश जन अनेक तरही परिचरित अति सुनित विमल होत तीत कामाति करि पूजित मारे मारे जय जय महाराज राज धर्म कुमार गुण जहाज सुंदर तन संत काज दारे दारे सुंदर तन संत काज दारे दारे रे सुंदर संत काज दारे दारे सगा आए से आए दे बोलो सगा आए से ही आए थे बोलो घन श्याम की सगा आए से ही आए थे बोलो घन श्याम की सगा आए से ही आए थे बोलो घन श्याम की और ऋषियो आशीष अपे थे बोलो घन श्याम की ऋषियो आशीष अपे थे बोलो घन श्याम की ओ आनंद उमंग भयो आनंद उमंग भयो जय बोलो घन श्याम की छपैया में लाल भयो जय बोलो घन श्याम की छपैया में लाल भयो जय बोलो घन श्याम की 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 Thank you.
लाल कंज दस्तकार दास रंज 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 कर नरव रंज तेज पुंज राजे होत जोत कर दहान पुरुष सरच जग प्रकार भरत सनक ध्यान ना लगे अज्ञान बाजे कोमल दिल अति कुपाल प्रफुल्लित चित प्रणव पाल सर्व बस बस जन विचार चाल जगत वारी जय जय हरि कृष्ण महाराज जग कर वर कुम जहाज प्रकटत सकले सनाज काज भक्त हारी प्रकटत सकले सनाज काज भक्त ऋषि आए ब्राह्मण आए जय बोलो घनश्याम की ऋषि आए ब्राह्मण आए जय बोलो घनश्याम की ऋषि आए ब्राह्मण आए जय बोलो घनश्याम की आनंद ओ मग भयो 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 जय बोलो ओ धर्म घेरे लाल भयो जय आनंद ओ मग भयो जय बोलो घनश्याम की भक्ति घेरे लाल भयो जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम आनंद ओ मग भयो जय बोलो आनंद आनंद रे आनंद मारे आंगड़िए आनंद आनंद रे आनंद मारे आंगड़िए अज आनंद आनंद रे आनंद मारे आंगड़िए अज आनंद आनंद रे आनंद मारे आंगड़िए घनश्याम पधारा रे आनंद मारे आंगड़िए घनश्याम पधारा रे आनंद मारे आंगड़िए मैं तो मोती ने वधारा रे आनंद मारे आंगड़िए मैं तो मोती ने वधारा रे चोखड़िए बनाव्या रे आनंद मारे आंगड़िए तो चोखड़िए बनाया रे आनंद मारे आंगड़िए आनंद 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 रे आनंद मारे आंगड़िए आनंद आनंद रे आनंद मारे आंगड़िए मैं तो फुलड़े बनाव्या रे आनंद मारे आंगड़िए तो फुलड़े बनाया रे आनंद मारे आंगड़िए आज आनंद 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 रे आनंद मारे आंगड़िए आज आनंद आनंद रे आनंद मारे आंगड़िए विहारी अजय विहारी असुरारी रे जिले अजय विहारी असुरारी समय अम उड़े गुलाल समय स्वामी नारायण नो समय अम उड़े गुलाल समय स्वामी नारायण नो अजय अक्षत्रय म उड़े गुलाल समय स्वामी नारायण नो अजय अक्षत्रय म उड़े गुलाल समय स्वामी नारायण नो हरि भक्तों नो मेरो बनायो हरि भक्तों नो मेरो बनायो हरि भक्तों नो सौ सुर नेता समय स्वामी नारायण नो समय मऊड़े गुलाल समय स्वामी नारायण नो अगत्रय मऊड़े गुलाल समय स्वामी नारायण नो अगत्रय मऊड़े गुलाल समय स्वामी नारायण नो
ढोल नगारा जा ढोल नगारा जंजवा के शरणायो ढोल नगारा जंजवा के शरणायो मोज मास तेजी गुलताल सबयो स्वामी नारायण नो समय स्वामी नारायण नो સાથે ઘનશ્યામ જન્મોત્સવની આરતીને સાથે મળી ગાઈએ દક્ષિણા પદે પદે દેવાભિવંદનમાત્મરક્ષાર્થે આત્માભિવંદનમ